फ्रेंड्स वेलकम टू माय चैनल योर चैनल टारगेट विद भाविक मारू। जय हिंद मित्रों, जीपीएससी क्लास 1-2 ની આપણી એપ્લિકેશનમાં હિસ્ટ્રીના લેક્ચર્સમાં આપણે હડપ્પા અને મોહેંજોદેરોને લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી। શરૂઆતમાં તમને મેં વાત કરી કે કઈ રીતે ઇતિહાસની શરૂઆત થઈ, ત્યાર પછી આપણે પાષાણ યુગની વિશે ચર્ચા કરી, તામ્રપાષાણ યુગ ચાલ્કોલિથિક એજ એની ચર્ચા કરી, અને તમને સમજાવવામાં આવ્યું હતું એ વખતે યાદ કરો કે કઈ રીતે ગ્રામીણ સભ્યતામાંથી સારી ખેતી અને સારી ખેતીના પરિણામે એક માર્કેટની જરૂર પડી અને આ માર્કેટના કારણે થઈ અને હડપ્પા મોહેંજોડેરો લોથલ ધોળાવીરા જેવી મહાન શહેરી સભ્યતા આપણને મળી। આ એનાલિસિસ આપણે શરૂઆતના જ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। આજે આ લેક્ચરમાં તમને અઢળક એવી માહિતી મળવાની છે કે ડેફિનેટલી આવનારી જીપીએસસી કે યુપીએસસીમાં આ લેક્ચરમાંથી એક કે બે પ્રશ્નો હશે, અને આ લેક્ચર જોયા પછી એન્ડમાં તમને હું સર્ચ કરવાની છૂટ આપીશ કે આ લેક્ચરમાંથી ગુજરાતમાં અત્યાર સુધી લેવાયેલી જીપીએસસી અને કેન્દ્ર લેવલે લેવાયેલી યુપીએસસી આ બંનેમાંથી કેટલા પ્રશ્નો આ લેક્ચરમાંથી પૂછાયા છે એ આપ સૌએ એનાલિસિસ કરવાનું છે। હવે આપણે આગળ વધીએ છીએ। હડપ્પા સરસ મજાની વાત કરી દીધી, R-37 RH આ દરેક એના સિમેન્ટ્રી પણ આપણે ડિટેલમાં જોયા, મોહેંજોડેરોની દરેક વસ્તુની વાત કરી, મોહેંજોડેરોમાં સ્નાનાગાર, મૂર્તિ, પ્રોટોએસ્ટ્રોઇડ પ્રજા, ત્યાર પછી આપણે વાત કરી હતી મોંગોલોઇડ પ્રજા, પુરુષના ધડ ઉપરથી, આ દરેક વસ્તુની ચર્ચા કરી। આ લેક્ચરમાં આપણે પાકિસ્તાનનું જ સિંધુખીણ સભ્યતામાં મળી આવેલું એક વધારાનું નગર ભણીએ છીએ। આ નગરનું નામ છે મિત્રો કોટ દીજી। શું નામ છે? કોટ દીજી। દીજી ઉપરથી તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે દાજી ગયેલું, દીજી એટલે દાજી ગયેલું। આ કોટને દજાડવામાં આવ્યો હતો, દજાડવું અર્થાત એને બાળવામાં આવ્યો હતો, અને એ તમને અહીંયા આગળ ચિત્ર જોશો તો વધુ સ્પષ્ટ થશે કે ઈંટો ઉપર કાળાશ બધી જ જગ્યાએ પથરાયેલી છે। આ શહેર કોટ દીજી જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે એને ફઝલ અહેમદે 1957 શોધી કાઢ્યું હતું। આ કોટદીજી ઉપર એક આપણા ઇતિહાસકાર જેનું નામ હતું ડીડી કોસાંબી, એમણે એનાલિસિસ કર્યું અને એક વાતને એમણે એનો મત આપ્યો કે નક્કી સિંધુખીણ સભ્યતાના પતનની પાછળ કોઈ વિદેશી આક્રમણ હોવું જોઈએ। હવે મિત્રો ખાસ યાદ રાખો, એમણે અહીંયા એવો શબ્દ વાપર્યો કોઈ, એણે આર્ય એવો શબ્દ વાપર્યો જ નથી। તો આજે આ લેક્ચરમાં આપણે આવનારી મેઇન્સમાં પૂછાવાવાળો પ્રશ્ન ડીએનએ એનાલિસિસ પરથી સિંધુખીણ સભ્યતાના લોકો તથા આર્ય સભ્યતા બંનેની ચર્ચા કરો તો એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું લખી શકો મેઇન્સમાં, યુપીએસસીમાં 12.5 અને જીપીએસસીમાં 10 માર્કમાં, એની ચર્ચા પણ તમને આ લેક્ચરમાંથી આજે મળશે। તો આશા રાખું છું કે આ લેક્ચર જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂના કન્સેપ્ટથી તમે ડિટેલમાં જોશો। તમને જો આ લેક્ચર છે એવું લાગે કે નહીં, આ લેક્ચર છે એ સાબિત કરે છે કે જીપીએસસી ક્લાસ 1-2 આપણો કોર્સ છે એ આવનારી જીપીએસસી યુપીએસસી માટે કેપેબલ છે, તો જ તમે આગળ કોઈ તમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે જે તૈયારી કરતા ક્લાસ 1-2 એને શેર કરશો। કોટદીજીને જોયા ઉપરથી જ ખબર પડે છે કે આ નગર છે એને બાળવામાં આવ્યું હતું, અને આ મત ડીડી કોસાંબી એના ઉપરથી જ આપ્યો હતો કે આ શહેરને બાળ્યું હતું એટલે કે વિદેશી આક્રમણથી સિંધુખીણ સભ્યતાનું પતન થયું હોવું જોઈએ, હતું એવું ન કહી શકાય। મેં તમને પહેલાં પણ ના પાડી છે, આજે પણ ના પાડું, ઇતિહાસના મેન્સને આન્સર લખતી વખતે હતું એમ ન કહી શકાય જ્યાં સુધી પ્રમાણિત ન હોય, હોઈ શકે, કારણ કે દરેક અલગ અલગ ઇતિહાસકારો આપણે હિસ્ટિયોગ્રાફીનો લેક્ચર ભણ્યા હતા ને એના મત મુજબ એ પોતાની વિચારધારા મુજબ ઇતિહાસને રજૂ કરતા હોય છે। ઓકે, હવે આ કોટદીજી શહેર છે એ પહેલાં પણ મેં તમને લેક્ચરમાં દેખાડ્યું હતું કે સિંધુખીણ હડપ્પા સભ્યતાની પહેલેથી ગ્રામીણ સભ્યતા હતી, મહેરગઢની ઝોબ સંસ્કૃતિ, કુલ્લી સંસ્કૃતિ, મકરાન સંસ્કૃતિ, એ સંસ્કૃતિ વખતે પણ કોટદીજી અસ્તિત્વમાં હતું। આ કોટદીજી જેવા જ બીજા બે નગરો આપણને ભારતમાંથી મળ્યા, જેને એકને આપણે કહીએ છીએ સોથી અને એકને કહીએ છીએ સિસવાલ। બે નગર મળ્યા, એક રાજસ્થાનમાંથી સોથી અને હરિયાણામાંથી એક આપણને મળ્યું સિસવાલ।
આ સોથી અને શિશવાલ બંને કોટદીજીના સમકાલીન હોવાના પુરાવા મળ્યા છે અને બંને નગરો છે એ પૂર્વ હડપ્પામાં હડપ્પાના જન્મ પહેલા કોટદીજીના સમયમાં સમાન હતા કારણ કે બંનેની જે નગર રચના છે ઈંટોની વ્યવસ્થા છે દરેક વસ્તુ સમાન મળી છે તો સર આ સોથી અને શિશવાલ તમે આટલા ડિટેલમાં કેમ લઈ જાઓ છો તો મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 2017 કે 2019 હમણાં હું તમને દેખાડું છું એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર કે આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો તો લેટસ ટોક અબાઉટ સોથી એન્ડ શિશવાલ કલ્ચર શું છે સોથી અને શિશવાલ પરીક્ષામાં કઈ રીતે કામનું તો જુઓ સોથી અને શિશવાલ એ કોટદીજી સાથે સંકળાયેલું છે એટલે આપણે એને ત્રણેયને એવું કહીએ છીએ કોટદીજી તથા સોથી શિશવાલ સભ્યતા કાર્બન ડેટિંગ પદ્ધતિથી ઈસવીસન પૂર્વે 4500 એટલે કે 4500 વર્ષ ઈસવીસન પૂર્વે એટલે આજથી 6500 વર્ષ પહેલાં આ સભ્યતા અસ્તિત્વમાં હતી એનો અર્થ સીધો થાય છે કે હડપ્પાના પહેલેથી આ સભ્યતા અસ્તિત્વમાં હતી કોટદીજી અને તેની જ સામ્યતા અને સરખો સમયકાળ ધરાવતા બંને નગરો છે એ આપણને મળી આવ્યા છે એકનું નામ છે સોથી અને એકનું નામ છે શિશવાલ સોથી છે એ આપણને રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી મળી આવેલું છે અને શિશવાલ છે એ હરિયાણામાંથી મળી આવેલું છે જીપીએસએ અહીંયાથી પ્રશ્ન પૂછ્યો હતો કે સોથી રાજસ્થાનમાંથી મળી આવેલું છે શિશવાલ હરિયાણામાંથી મળી આવેલું છે અને સોથી શિશવાલ છે એ પૂર્વ હડપ્પા સભ્યતા છે એટલે કે હડપ્પા પહેલાંનું છે નીચેનામાંથી સાચું ખોટું છે એ એની વિશે ચર્ચા કરો તો પૂર્વ હડપ્પા છે સાચું સોથી રાજસ્થાનમાં આવેલું છે સાચું શિશવાલ હરિયાણામાં આવેલું છે સાચું આટલો સીધો ફેક્ટ ડેટાવાળો પ્રશ્ન પૂછી નાખ્યો એટલે એવું જરૂરી પણ નથી કે દર વખતે જીપીએસસી છે એનાલિટિકલ પૂછે પણ હા એટલું નક્કી છે કે ક્લાસ 3માં આ વસ્તુ ન પૂછાય એ વસ્તુ ક્લાસ 1-2માં ભલે ફેક્ટ હોય ડીપમાં છે એટલે પૂછાય ક્લાસ 3માં ફક્ત ને ફક્ત સિંધુ ખીણ સભ્યતામાં લોથલ મોહેંજોદડો હરપ્પા શ્રીનાથજીગઢ એટલે કે રોજડી સુરકોટડા આવા બધા પ્રશ્નો પૂછે છે જ્યારે અહીંયા આગળ સોથી મકરાન સંસ્કૃતિ જોબ સંસ્કૃતિ કુલ્લી સંસ્કૃતિ જોરવે જે ભણવાની છે હડપ્પા પછીની એ પણ આપણે જોઈશું કે હડપ્પા પછી કઈ કઈ સંસ્કૃતિ આવી કાઠિયાવાડમાં જે કંઈ સંસ્કૃતિ હડપ્પા પછી પણ જીવિત હતી એની પણ ચર્ચા આપણે કરવાની છે કેમ જીપીએસસીએ એ પણ પૂછ્યું 2019માં કે સૌરાષ્ટ્રમાં વસેલી સિંધુ ખીણ સભ્યતાના નગરો જે સૌરાષ્ટ્રમાં વસ્યા એ બહુ પાછળથી વસ્યા છે હડપ્પા પછી વસ્યા છે તો એની ચર્ચા પણ આપણે જીપીએસસીના આપણા કોર્સમાં ડિટેલમાં કરવાની છે કારણ કે એક પણ વસ્તુ એવી છોડવાની નથી જેથી કરીને આપણે જીપીએસસી ક્લાસ 1-2માં કહી શકે કે આ કંઈક મારા માટે નવું છે દેટ ઇઝ માય પ્રોમિસ અત્યાર સુધી 160થી વધુ આપણને સોથી શિશવાલ કોટદીજી સભ્યતા છે એના નગરો મળી ચૂક્યા છે ત્યાર પછી આપણે એક બીજી સંસ્કૃતિની વાત કરીએ કે જે એની સમકાલીન હતી એવી આહર બનાસ સભ્યતા આહર અને બનાસ આ બંને નદીના નામ છે તમને ખ્યાલ હશે બનાસ નદી તો આ ક્યાંની નદી છે રાજસ્થાનની નદી છે આહાર અને બનાસ નદીના કિનારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં આ સંસ્કૃતિના આપણને પુરાવા મળી આવ્યા છે તો જીપીએસસીએ પૂછી લીધું કહ્યું સોથી અને શિશવાલ હવે શું પૂછી શકે જીપીએસસી ક્લાસ 1-2માં આહાર અને બનાસ સભ્યતા છે એના વિશે કોઈ પ્રશ્ન પૂછે તો જેમ આ પૂછ્યો તો એના નામ રાજ્યોના એ જ રીતે અહીંયા પૂછી શકે તો આહાર અને બનાસ છે બંને રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને જગ્યાએથી એના સાઇટ્સ અવેલેબલ છે એ હડપ્પા પહેલાંની ફેલાયેલી સભ્યતા છે મધ્યપ્રદેશમાં ફક્ત એક જ જગ્યાએ મળ્યું છે પણ એ સિંધુ ખીણ પહેલાંનું હોય સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મધ્યપ્રદેશમાં મળ્યા એવું ન કહી શકાય કેમ તો જીપીએસસીના એક પેપરમાં એવું પણ પૂછી નાખ્યું હતું 2019 કે 2017માં હું તમને બધા પ્રશ્નો છે દેખાડું છું એટ ધ એન્ડ ઓફ ધ અવર ફૂલ્લી લેસન આખું ચેપ્ટર પછી જાય પતી જાય પછી બધા પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા 1-2ના આપણે ક્લિયર કરી નાખશું તો એક પ્રશ્ન એવો પણ બન્યો હતો કે નીચેનામાંથી કયા કયા રાજ્યમાં સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળી આવ્યા છે સૌથી વધુ તો આપણે એમાં યાદ રાખીશું પંજાબ હરિયાણા રાજસ્થાન ત્યાર પછી આપણું ગુજરાત આ ખાસ 4 રાજ્યો છે એમાં ઉત્તરપ્રદેશ ન આવે કે ન મધ્યપ્રદેશ આવે તો યાદ રાખજો હું શું કહું છું મધ્યપ્રદેશમાં આહાર બનાસ સભ્યતાના અસ્તિત્વ મળ્યા છે એનો મતલબ સિંધુ ખીણ પહેલાંના તો આહાર બનાસ સભ્યતાના નગરો ક્યાંથી મળ્યા રાજસ્થાન અને મધ્યપ્રદેશ બીજું આ સભ્યતા કેવી હતી પૂર્વ હડપ્પા એટલે કે હડપ્પા પહેલાંની જેમ સોથી શિશવાલ હતી એ જ રીતે એટલે કે હડપ્પા પહેલાં કઈ સભ્યતા હતી તો મેં તમને ભણાવી હતી ચાલ્કોલિથિક એજ એક લેક્ચર હતો એના ઉપર આપણો તામ્રપાષાણ યુગ તો એ સભ્યતા છે એ તામ્રપાષાણકાલીન હતી એનો મતલબ શું છે હડપ્પા પહેલાંની હતી તો આ સાચું પૂર્વ હડપ્પા ઓકે બનાસ અને આર નદીના કિનારે વસેલી હતી અને આ સભ્યતા છે એ વૈદિક સમય સુધી અસ્તિત્વમાં હતી વૈદિક સમય સુધી અસ્તિત્વમાં હતી એનો મતલબ સીધો એ થાય છે મિત્રો કે એક એવો સમય આવ્યો છે આહાર અને બનાસ સભ્યતામાં કે એનો અંધકાર યુગ થઈ જાય છે કયો હડપ્પા સમયના અવશેષો એમાં
ફક્ત રાજસ્થાનમાં મળ્યા છે, મધ્યપ્રદેશમાં મળ્યા નથી. પણ મધ્યપ્રદેશમાંથી એક નગર મળ્યું એ વૈદિક સભ્યતાના સમયમાં અસ્તિત્વમાં હતું અને એ પાછું જોવાય છે રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિ મુજબ કે એ હડપ્પા પહેલાં એટલે કે પૂર્વ હડપ્પામાં પણ અસ્તિત્વમાં હતું. તો બંનેને તમે કહી શકો પૂર્વ હડપ્પા, પણ વૈદિક સભ્યતામાં એક જ જગ્યાએથી આપણને પુરાવા મળ્યા છે એટલે મેં અહીંયા ટાંક્યું છે કે વૈદિક સમય સુધી આ સભ્યતા છે અસ્તિત્વમાં હતી, ભલે એ ગ્રામીણથી શહેરી થઈ ગઈ હતી. ઇઝ ઇટ ક્લિયર? તો બંને સભ્યતા પૂર્વ હડપ્પા છે અને બંનેના નામ યાદ રાખી લો, સોથી રાજસ્થાન અને સિસવાલ હરિયાણા. જીપીએસસી એકવાર પૂછ્યું છે એટલે બીજી વાર નહીં પૂછે એવું મગજમાં નહીં રાખવાનું. એકવાર એવું બન્યું હતું ક્લાસ 1-2ના પેપરમાં પૂછેલા 4 પ્રશ્નો સીધા પીઆઈમાં પૂછી નાખ્યા હતા. તો અહીંયા આગળ આપણી મારી અને તમારી બંનેની ફરજ છે કે આ ફેક ડેટા આપણી પાસે હોવો જોઈએ. તો સોથી અને સિસવાલ અને કોટ દીજીએ સમકાળી નથી ને, હડપ્પા પહેલાંની પણ હતી ને હડપ્પાના સમયમાં પણ અસ્તિત્વમાં હતી. ઇઝ ક્લિયર? ઓલ રાઈટ, ચલો નેક્સ્ટ. હવે પાકિસ્તાનના આપણે નગરો જોયા, સૌથી પહેલાં કયું મળ્યું હતું? હડપ્પા. કઈ નદીના કિનારે? રાવી. પછી આપણે જોયું મોહેન્જો ડેરો, ત્યાર પછી આપણે ગણવેરીવાલા અને દરેક જે મોટા મોટા નગરો છે એના વિશે તમે સાંભળ્યું જ હતું. પણ પાકિસ્તાનમાં રહેલા અલગ અન્ય અન્ય સ્થળો છે એની ચર્ચા ફેક ડેટામાં ક્યાંક કામ આવે એટલા માટે કરીએ છીએ. તો પહેલું જ છે આમરી. આમરી છે એ પાકિસ્તાનમાં આવેલો એક પ્રદેશ છે જે સિંધુ ખીણ સભ્યતાનું એક સાઇટ છે, એક નગર છે. ત્યાંથી સેના પુરાવા મળ્યા? તો કે ગેંડાના. સેના? ગેંડાના. તો સર અમે આટલું બધું ડીપમાં કેમ ભણાવો છો? આ યાદ રાખવાનું? હા, યાદ રાખવાનું. કેમ? તો એ પૂછો જીપીએસસીને. જીપીએસસી 2019માં પ્રશ્ન એક પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન એવો હતો કે હાથીના અવશેષો ક્યાંથી મળ્યા? ઘોડાના તો પૂછી લીધું, યુપીએસસીએ પૂછી લીધું, જીપીએસસીએ પૂછી લીધું, તમને આવડે છે સુર કોટડા, બધાને આવડે છે, એમાં ના જ ન પડે. પ્રશ્ન પૂછે કે હાથીના અવશેષો, તો હું તમને ભણાવવાનો છું આ લેક્ચરમાં તો નહીં પણ નેક્સ્ટ લેક્ચર કે જેમાં ગુજરાતના નગરોની ચર્ચા કરીશું આપણે, લોથલ, ધોળાવીરા, રોજડી, કુરણ, ત્યાર પછી નખત્રાણા, દરેક પ્રવાસ પાડનેથી લઈને દરેકની આપણે ચર્ચા કરવાની છે. તો ગુજરાતના ટોપિકમાં કરીશું આપણે લોથલની, ધોળાવીરાની, ત્યારે આપણે એ વાત કરીશું એ નગર. અત્યારે શોર્ટમાં કહું છું કે હાથીના પુરાવા ગુજરાતમાંથી મળ્યા છે રોજડી, શ્રીનાથ, ગઢ સુખભાદર નદી. ઇઝ ક્લિયર? રાજકોટ જિલ્લામાં આવા બેઠા પ્રશ્નો રોજડીના કેટલાય પૂછે, જીપીએસસીના પેપર ચેક કરજો 2017-2019નું. તમે બેઠું મને એમ કહેશો ના ના સર, આટલું ફેક્ટ, નાનું નાનું વસ્તુ પણ જીપીએસસી પૂછે છે. આપણે તૈયારી કરતા હોઈએ છીએ ને, ખૂબ ટફેસ્ટ કરતા હોઈએ ત્યારે સહેલું ન રહી જાય એ ધ્યાન રાખજો. કારણ કે ઘણી વખત એવું હોય છે કે શું વાંચું અને શું ન વાંચું એની ખબર ન પડે તો તકલીફ થતી જ હોય છે. પણ પ્રિલિમ લેવલે જોવા જાઓ તો ડીવાયએસઓ અને જીપીએસસી ક્લાસ 1-2ના મારા ખુદના અનુભવ, પેપર જોયા પછી મારા, હું સ્પેશિયલી ઇતિહાસ સબ્જેક્ટની વાત કરું તો જીપીએસસી કદી એવું નથી રાખતું કે ક્યાંથી પૂછું ને ક્યાંથી નહીં, દરેક જગ્યાએથી પૂછે છે. મિત્રો, આજકાલ ટ્રેન્ડ એક એવો હોય છે કે જેમાં તમે અલગ અલગ લોકોના ઇન્ટરવ્યૂ સાંભળતા હો છો સફળ ઉમેદવારોના, ત્યારે સફળ ઉમેદવારો છે એ પોતાની સ્ટ્રેટેજી કે જેનાથી એ પાસ થયા છે એ તમારી સમક્ષ મૂકતા હોય છે. કદી એવું જરૂરી નથી કે સફળ ઉમેદવાર હોય એ જ તમને ભણાવી શકે, આ હું તમને પહેલાંથી કહેતો આવું છું. કોઈ પણ સબ્જેક્ટનો વિષય નિષ્ણાંત હોય એની પાસેથી તમને એ વિષયનું નિષ્ણાંત જ્ઞાન મળી રહે તો તમે આવા અલગ અલગ સબ્જેક્ટના નિષ્ણાંતો પાસેથી એ સબ્જેક્ટ પૂરતું સીમિત અને શ્રેષ્ઠ જ્ઞાન મેળવો, એને તમે પરીક્ષામાં લખો, એટલે તમારા દરેક સબ્જેક્ટ છે એમાં તમે નિષ્ણાત તરીકે ઉભરી આવો અને તમે પાસ થઈ જાઓ. અહીંયા આગળ ખાસ હંમેશાથી યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ કે જેનું ઇન્ટરવ્યૂ તમે જોવો છો તો એની કરેલી મહેનત, એણે કરેલી એની સ્ટ્રેટેજી, તૈયારી એ જુઓ. પરંતુ કદી એવી અપેક્ષા ન રાખવી કે કોઈ વ્યક્તિ કે જે જીપીએસસી કે યુપીએસસી પાસ કરી છે તેનું ઇકોનોમી સારું હશે તો એનું પોલિટી પણ સારું હશે, એનું પોલિટી સારું હશે તો એનું હિસ્ટ્રી પણ સારું હશે, અને હિસ્ટ્રી સારું હશે તો એનું કલ્ચર પણ સારું હશે. એક મશીન પણ 100% હોતું નથી. તો ખાસ યાદ રાખજો કે એક માણસ કઈ રીતે હોઈ શકે. બટ હા, તમારે એમાંથી એટલી એક આત્મવિશ્વાસ કેળવવાનો છે કે આ વ્યક્તિ પાસ થયો તો હું કેમ ન થઈ શકું. ઇઝ ક્લિયર? ઓલ રાઈટ, આગળ વધીએ છીએ કે આવા પ્રશ્નો પૂછાય છે એટલે થોડો ટાઈમ તમારો વધારે લઉં છું. પાકિસ્તાનના નગરોમાં હડપ્પા, મોહેન્જો ડેરો, ત્યાર પછી આપણે ચર્ચા કરી કોટ દીજી, તો એમાં બાળેલું શહેર, તો એની સાથે જોડકું જોડજો. પછી અહીંયા આગળ આપણે ચર્ચા કરી કે ગેંડો ક્યાંથી મળ્યો? આમરીમાંથી. હાથી ક્યાંથી મળ્યો? ગુજરાતમાં રોજડીમાંથી. ઘોડો ક્યાંથી મળ્યો? ગુજરાતમાંથી, સુરકોટડામાંથી. અલ્લાદીનો. અલ્લાદીનો છે એ આપણા અરબ સાગર અને સિંધુ નદી જ્યાં કરાચી પાસે જાય છે ત્યાં જોડાયેલું એક એ સમયનું શું હતું? તો કે શહેર હતું. અરબ સાગર અને સિંધુ નદી બંનેને જોડતું શહેર. અલી મુરાદ. સિંધુ ખીણ સભ્યતામાં ખૂબ ઓછા ગામડા જોવા મળ્યા છે, પણ અલીમુરાદ છે ગામડું હોવા છતાં સિંધુ ખીણ સભ્યતામાં સમકાલીન રીતે જીવિત હતું. અલીમુરાદ એ સમયનું ગામડું. સુતકે જેન્ડોર.
હવે મિત્રો ખાસ યાદ કરો, ચલો આ પ્રશ્ન પૂછવાનો છે આવનારી જીપીએસસીમાં. મેં તમને જે ચર્ચા કરી અત્યાર સુધી એ બધા પ્રશ્નો પૂછાણા છે. હું તમને એક નવો પ્રશ્ન કહું. સિંધુ ખીણ સભ્યતા છે એ કેટલા ચોરસ કિલોમીટર વર્ગમાં ફેલાયેલી જોવા મળી છે? તો તમે બધાએ ગોખી નાખેલું છે પેલું 1,99,600 ચોરસ કિલોમીટર. હવે આ ભૂલી જવાનું છે. હાલમાં 1,500,000 ચોરસ કિલોમીટર થી વધારે આ સભ્યતા ફેલાઈ ગઈ. સૌથી ઉત્તરનું બિંદુ કયું? ચલો તમે જવાબ આપો, સૌથી ઉત્તરનું બિંદુ કયું? તો તમે કદાચ બધા જ એવું લખશો કે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી ઉત્તરનું બિંદુ માંડા, પણ ખોટું પડશે. તમને એવો પ્રશ્ન પૂછે કે સિંધુ ખીણ સભ્યતામાં સૌથી ઉત્તરનું બિંદુ કયું? તો હવે તમારો જવાબ આવવો જોઈએ શોર્તુગાય. શું આવવો જોઈએ? શોર્તુગાય. ક્યાં આગળ આવેલું છે? અફઘાનિસ્તાનમાં. અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ 2019માં ટ્વિસ્ટ કરીને પૂછ્યો હતો કે સિંધુ ખીણ સભ્યતાના નગરો કયા કયા દેશમાંથી મળી આવે છે. તો એબીપીમાંથી મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? એબીપી, એબીપી ન્યૂઝ. એ એટલે અફઘાનિસ્તાન, બી એટલે ભારત, અને પી એટલે પાકિસ્તાન. એબીપીમાંથી આપણને મળી આવે. ત્રણ દેશમાંથી સિંધુ ખીણ સભ્યતાના નગરો અત્યાર સુધી મળ્યા છે. તો એ પ્રશ્ન એટલે પૂછ્યો હતો કેમ કે હવે નોર્થ મોસ્ટમાં સેન્ટર પૂછશે તો અફઘાનિસ્તાન ઉત્તરમાં આવ્યું, ઉપર કે પછી આપણું કાશ્મીર? તો કે કાશ્મીરથી પણ ઉપર શું છે? અફઘાનિસ્તાન છે. તો હવે ઉત્તરનું મોસ્ટ નોર્થ પોઈન્ટ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ઇઝ શોર્તુગાય ફ્રોમ અફઘાનિસ્તાન. તો ભારતનું ખાલી પૂછે ઉત્તરનું બિંદુ તો માંડા, કાશ્મીર. એ જ રીતે તમને પશ્ચિમનું પૂછે તો સુતકે જેન્ડર બલુચિસ્તાનમાં આવ્યું છે, પાકિસ્તાનમાં. આની ચર્ચા પહેલાં પણ કરી દીધી છે લેક્ચરમાં મેં. અને પૂર્વનું પૂછે તો આલમગીરપુર, યુપી. અને દક્ષિણનું પૂછે તો દૈમાબાદ, કે જે આગળ મહારાષ્ટ્રમાં પાછળથી એક સંસ્કૃતિ સિંધુ ખીણના પતન પછી અસ્તિત્વમાં આવી હતી, ઝોરવે. એની પણ ચર્ચા આપણે કરીશું એક લેક્ચરમાં સિંધુ ખીણની સિરીઝમાં. હવે પછીનું છે તો સુતકે જંડર છે બલુચિસ્તાન પ્રદેશમાં આવેલું સૌથી પશ્ચિમનું બિંદુ છે. બાલાકોટ, વહાણ ઉદ્યોગના પુરાવાવાળું બંદર. કે ભાઈ સિંધુ ખીણ સભ્યતામાં નીચેનામાંથી કયા નગરમાં આજના અલંગ જેમ, બરાબર, અલંગમાં તો શિપ બ્રેક થાય છે, ઓકે. તો જે આ ઘણી બધી જગ્યાએ વિશાખાપટ્ટનમ અને ભાવનગરમાં અમારે શિપ બિલ્ડિંગ છે, મોડેસ્ટ, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો ત્યાં શિપ બનાવે છે. તો એ જમાનામાં પણ શિપ બિલ્ડિંગ થતું હતું. ક્યાં આગળ? તો કે બાલાકોટ. હવે જીપીએસસી મેન્સમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે સિંધુ ખીણ સભ્યતાની સંસ્કૃતિ, હાલની સંસ્કૃતિ, હાલની સભ્યતા માટે એક આદર્શ હતું, તો ત્યારે તમે ટ્રેડિંગની વાત કરતા હો ત્યારે એક પોઈન્ટ બાલાકોટનું નામ લખી અને એડ કરો તો તમને ધી બેસ્ટ માર્ક મળે. કેમ કે એનાલિસિસ થઈ થયું અને તમને ક્રોનોલોજી પણ ખબર છે, એ બધી વસ્તુની ચર્ચા થાય. નવસારો એક નગર પાકિસ્તાનમાં છે, તો ત્યાંથી સિંદૂરના પુરાવા મળી આવ્યા છે. લેડ પીબીમાંથી સિંદૂર બને, તો સિંદૂરના પુરાવા એ જમાનામાં પણ મળી આવ્યા છે. હવે ધાર્મિક રીતે હશે કે કઈ રીતે હશે એ લોકોને ખબર, પરંતુ સિંદૂરના પુરાવા આપણને મળી આવ્યા છે એ જમાનામાં. ક્યાંથી મળી આવ્યા છે? નવસારો, પાકિસ્તાનમાં આવેલું પ્રદેશ. ગણવેરીવાલા, સૌથી મોટું નગર કયું? તો કે રાખીગઢી. સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું નગર છે રાખીગઢી, 350 હેક્ટર. સેકન્ડ નંબર ઉપર આવશે મોહેન્જો ડેરો, અને ત્યાર પછી ગણવેરીવાલા, ધોળાવીરા, આવા બધા નગરો આવે છે. તો ખાસ યાદ રાખજો, ગણવેરીવાલા છે એ ખૂબ મોટું નગર છે. ગણવેરીવાલા, હડપ્પા, મોહેન્જો ડેરો, ત્રણ મોટા નગર ક્યાં આવેલા છે? પાકિસ્તાનમાં. તો પાકિસ્તાનમાં આવેલું એક મોટું નગર છે. તો આ ચર્ચા શેની થઈ મિત્રો? તો કે સિંધુ ખીણ સભ્યતાના પાકિસ્તાનમાં આવેલા અલગ અલગ નગરો. હવે હા, એક નગર બાકી રહી ગયું છે મિત્રો, અને એ છે ચન્હુદડો. તો ફટાફટ તમને હું ચન્હુદડોની પણ ચર્ચા કરું છું. જસ્ટ એક વખત તમે આ વાંચી લો અને લખવું હોય તો યુ કેન રાઇટ ડાઉન. અને તમે જો એ સમાના નામે અમુક મૂક્યા છે, આ સીલ જેની ચર્ચા આપણે ડિટેલમાં કરી, સીલ કઈ રીતે એ લોકો ઉપયોગમાં લેતા હતા ટ્રેડિંગમાં, એની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છે આગળના લેક્ચરમાં, જેમાં ટ્રેડિંગના ટોપિકમાં. ત્યાર પછી આની ચર્ચા પણ કરી હતી આપણે નાણાં વ્યવસ્થા, સીલ એના ટોપિકમાં. આ દરેક વસ્તુની ચર્ચા ઓલરેડી કરી ગયા છીએ. આ ગાડાની પણ ચર્ચા આપણે કરી છે, એક્કાની પણ ચર્ચા કરી છે. તો આ બધું પહેલાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. જસ્ટ અહીંયા જગ્યા હતી એટલે મેં તમારી માટે વિઝ્યુલાઇઝેશન માટે મૂક્યું છે. હવે નેક્સ્ટ જે પાકિસ્તાનનું એક બાકી રહેતું નગર છે એની ચર્ચા કરી લઈએ. એનું નામ છે મિત્રો ચન્હુદડો. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. 1931માં મજુમદારે, એનજી મજુમદાર સાહેબ છે, એમણે આ નગરને શોધ્યું હતું. હવે મિત્રો અહીંયા આગળ એક બીજી વસ્તુ, 1931માં એક નગર ત્યાં મળ્યું ચન્હુદડો, જે પાકિસ્તાનમાં છે. અને ભારતમાં એ વખતે કયું નગર મળ્યું હતું? ગુજરાતનું પહેલું નગર જેને ગણી શકાય,
રંગપુર પણ એક 1931માં મળ્યું હતું. એની ચર્ચા પણ ડિટેલમાં આપણે કરવાની છે. ચન્હુદડોની ખાસિયત શું છે મિત્રો? ખાસ વાત તમને કહું કે ચન્હુદડો છે ત્યાં આગળ તમને ખ્યાલ છે કે ભાઈ સિંધુખીણ સભ્યતા હડપ્પન નગરમાં નગર રચનામાં બે દુર્ગ જોવા મળે છે મોટે ભાગે. એક ઉપલો દુર્ગ કે જ્યાં આગળ સીટાડેલ છે, જ્યાં શાસક વર્ગ રહેતો હતો, અને નીટલો દુર્ગ કે જ્યાં આગળ મારી તમારી જેવા બેરોજગારો રહેતા હતા. અને એક નગર એવું મળ્યું છે ધોળાવીરા કે જ્યાં ત્રણ ભાગ કે વચ્ચે અધિકારીઓ અને અહીંયા સામાન્ય. પણ આ નગર મિત્રો સરસ મજાનું હતું. સર્વ ધર્મ સમાન, સર્વ લોકો સમાન. અહીંયા આગળ દુર્ગનો અભાવ જોવા મળે છે. એટલે કે કોઈ ઉપલી દુર્ગ નથી કે કોઈ નીચલો દુર્ગ પણ નથી. તો પરીક્ષામાં પૂછાય નીચેના ફેક્ટમાંથી કયું સાચું કયું ખોટું, ક્લાસ 1-2માં તો લખી શકાય કે મોટે ભાગે નગરો છે બે દુર્ગમાં વિભાજિત હતા, એક સીટાડેલ અને કોમન. બીજું કે ધોળાવીરા છે તે ત્રણ ભાગોમાં વેચાયેલું, ત્રણ ટીલાઓમાં વેચાયેલું નગર છે. અને એક ફેક્ટ કે એક નગર એવું છે કે જે સમાંતર છે, એમાં કોઈ દુર્ગ જ નથી. તો નામ આવશે ફેશન સિટી ચન્હુદડો. લે સાહેબ નવું ક્યાં લાવ્યા ફેશન સિટી? તો લેટ મી ક્લિયર, અત્યારે તમે એવું માનો છો બહેનો, ખાસ તમને એમ કહું છું કે તમે અત્યારે લોરિયલ, લેકમે, પોન્ડ્સ અને હવે તો પતંજલિ આવી દરેક મેકઅપની વસ્તુઓ તમે યુઝ કરો છો. તમને જ આજે એવું લાગે છે કે શોખ છે કે ચલો પતિદેવને આપણે કહીએ બર્થડે ઉપર કે સોનાની રિંગ કરાવી દે, કે સેટ બનાવી દે, ફલાણું ઢીકડું ઘણું બધું બનાવી દે. શું એ જમાનામાં અલંકારો નહોતા? શું એ જમાનામાં પાવડર કે લિપસ્ટિક નહોતી? હતી, પણ સ્વદેશી હતી. પણ પતંજલિનો તો નહોતી જ, કેમ કે બાબા રામદેવ ત્યારે હતા નહીં. તો મિત્રો ફેશન સિટી ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તરીકે ખ્યાતિ પામેલું એક શહેર છે ચન્હુદડો. શા માટે ફેશન સિટી આપ્યું? તો ત્યાંથી મિત્રો અઢળક માત્રામાં આભૂષણો મળી આવ્યા છે. આ આભૂષણો મેં લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આભૂષણો આપણે જોયું હતું કે લાપિસ લેઝુલી, ત્યાર પછી સલખેડી, ત્યાર પછી ટેરાકોટા, કાંસા, સોનું, આ દરેક ધાતુઓના અલગ અલગ અને કિંમતી પથ્થરોમાંથી આ લોકો બનાવતા હતા. હાથી દાંતનો પણ ઉપયોગ કરતા હતા. ખાસ વસ્તુ મિત્રો કે આ મૂર્તિ જ સાબિત કરે છે કે એ લોકોને ઘરેણા પહેરવાનો, શણગાર સજવાનો કેટલો બધો શોખ હતો. યુ કેન સી ચન્હુદડોમાંથી લિપસ્ટિકના પુરાવા મળી આવ્યા છે. શેના? લિપસ્ટિકના પુરાવા મળી આવ્યા છે. આ શહેરની ખાસિયત એ હતી કે આ શહેર એક જ ટીલામાં વેચાયેલું હતું, અર્થાત અહીંયા દુર્ગનો અભાવ હતો. આ શહેર પૂર્વ હડપ્પા, વિકસિત હડપ્પા અને ઉત્તર હડપ્પા ત્રણેય સમય અસ્તિત્વમાં રાખતું હતું. જોજો ફેક્ટ બેઝ ઉપર જાજો તમે, આ કામ આવશે. ચન્હુદડો ફેશન સિટી હતું, ચન્હુદડો કે જ્યાં દુર્ગનો અભાવ છે, બધું સમાંતર છે. ચન્હુદડો હડપ્પાની પહેલાં પણ અસ્તિત્વમાં હતું, હડપ્પાનો મેચ્યોર પીરિયડ હતો ત્યારે પણ અસ્તિત્વમાં હતું, અને હડપ્પાના પતન પછી, હડપ્પાના પતનના સમય પછી પણ આ અસ્તિત્વમાં હતું. એનો મતલબ ચન્હુદડો ખૂબ જ વિકસેલું શહેર છે લાંબા સમય સુધી. નેક્સ્ટ, હડપ્પન સભ્યતાના અંત પછી અહીંયા આગળ ઝુકર અને ઝાંગર સભ્યતા છે એ અસ્તિત્વમાં આવી. સોથી અને સિસવાલ એ કેવી છે? તો કે હડપ્પા પહેલાંની, એટલે પૂર્વ હડપ્પા, જીપીએસસીએ પૂછી લીધું. હવે એવો પ્રશ્ન આવે કે ફેક્ટ બેઝ ઉપર કે ઝુકર અને ઝાંગર સભ્યતા પૂર્વ હડપ્પા હતી, એટલે કે હડપ્પા પહેલાંની હતી, તો ખોટું. પણ એવું પૂછે કે ઝુકર અને ઝાંગર સભ્યતા હડપ્પાની અનુગામી હતી, પુરોગામી નહીં, અનુગામી હતી, તો સાચું પડે. પણ પાછો એક સીધો એક માર્કનો ફેક્ટ બેઝનો પ્રશ્ન બને કે ઝુકર અને ઝાંગર સભ્યતા નીચેનામાંથી કયા શહેર પરથી અસ્તિત્વમાં આવી હતી? તો જવાબ લખી શકાય ચન્હુદડો. આવું પૂછાય છે, જીપીએસસી પૂછે છે, હું નથી પૂછતો, બટ પૂછાય છે. સો વોટ ડુ આઈ મીન ટુ સે? વી મસ્ટ ગો ઇન ડેપ્થ ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, આઈવીસી. આઈવીસીમાં આપણે ડેપ્થમાં જવું પડશે, કેમ કે આ લોકો ખૂબ જ, સીધી જ વસ્તુ છે કે આદ્ય ઐતિહાસિકનો યુગ એટલે સિંધુખીણની સભ્યતા. અહીંયા આગળ આપણને અવશેષો મળે છે, પણ આપણે એની વિશે પરફેક્ટલી કોઈ વાત એટલે નથી કહેતા કે એમની લિપિ આજ સુધી ઉકેલાઈ નથી. પણ જેટલા જેટલા અવશેષો મળે છે, જે કાંઈ અનુમાન લગાવવામાં આવે છે, એને આધારે જીપીએસસી યુપીએસસી પ્રશ્નપૂર્તિ હોય છે. તો તમારી ફરજ બની જાય છે કે તમારે કઈ રીતે આઈવીસી ભણવું. અને હા, ખાલી વાંચવાથી નહીં, તમને એ રીતે હું તમને સમજાવીશ કે તમને જ્યારે પ્રશ્ન આવશે, એટલે ડેફિનેટલી એટ ધ એન્ડ ઓફ અવર ચેપ્ટર જીપીએસસી યુપીએસસીના કોઈ પણ પ્રશ્નો હોય એની હું અહીંયાથી ખાતરી આપું છું કે દરેક પ્રશ્નો તમને આવડશે, એ મારી જવાબદારી છે. એપ્લિકેશન જે લોકોએ લીધી છે ક્લાસ 1-2ની અને ડિટેલમાં જે લોકો ડેપ્થમાં સ્ટડી કરવા માગે છે, એ લોકોને ખાસ કહું છું કે તમારો એક પણ પ્રશ્ન ન છૂટે એનું હું ખાસ ધ્યાન રહીશ. 100% મેં કીધું એમ કે કોઈ વ્યક્તિ કરી નહીં શકે,
હું મારો પૂરો પ્રયત્ન કરીશ, મારી જવાબદારી રાખીશ કે એમાંથી એક પણ પ્રશ્ન છે બહાર ન જાય, પણ પરંતુ કદાચ કોઈ કરંટ રિલેટેડ આઈવીસીમાં કંઈક ફેક્ટ બદલાઈ જાય અને લેક્ચર પહેલાં ઉતરી ગયો હોય અને પરીક્ષામાં પૂછાય તો કદાચ એમાંથી માર્ક જાય. બાકી મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે આઈવીસીમાંથી તમારો એક પણ લેક્ચર જશે, એક પણ ક્વેશ્ચન છે લેક્ચરની બહાર જશે નહીં. અહીંથી મણકા બનાવવાનું એક કારખાનું પણ મળી આવ્યું છે, તો યુ કેન સી હવે સીધી વસ્તુ છે કે ફેશન સિટી હતું તો મણકા તો જોશે જ આભૂષણો બનાવવા માટે, તો કારખાનું ત્યાં જ બની ગયું હતું. બીજી એક વસ્તુ, અહીંયાથી જે મૃદભાંડો મળ્યા છે બરાબર, એ સાબિત કરે છે મિત્રો કે ત્યાં આગળ સૌથી વધુ કોઈ ચિત્ર છે સિંધુ ખીણ સભ્યતામાં, સૌથી વધુ કયું ચિત્ર ઉપયોગમાં લેવાયેલું, પહેલાં પણ શીખવાડ્યું હતું, પાછો કહું છું, માછલી. ઇઝ ઇટ ક્લિયર? તો આવા બધા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ટાર્ગેટેડ ભાવિક મારું એપ્લિકેશન ક્લાસ 1 ટુ યુઝર્સ છે એ લખી શકે, અને ક્લાસ 3માં કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણી ક્લાસ 3 એપ્લિકેશનના યુઝર્સને તો અનુભવ પણ થઈ ગયો છે, 2-4 એક્ઝામમાં, 1-2ની એક્ઝામમાં પણ સારા માર્ક્સ લઈને આવેલા છે. હવે ભારતમાં મળી આવેલા શહેરો 2019 અને DYSOનું પેપર, એક પ્રશ્ન હતો કે સિંધુ ખીણ સભ્યતા નીચેનામાંથી કયા દેશમાંથી નથી મળી આવી. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ PPTમાંથી જે પ્રશ્ન બેઠો હતો. ભારતમાં અત્યાર સુધીમાં 1000થી વધારે, બરાબર, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આમ તો 1000થી વધારે નગરો મળ્યા છે, પણ ભારતમાં પણ 1000ની આસપાસ હવે નગરો પહોંચી ગયા છે. કુલ 1400થી વધારે સાઇટ્સ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની આજ સુધી ABPમાં મળી આવી. ABP અને અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન. અને આ પ્રશ્ન બેઠો DYSOમાં પૂછ્યો હતો કે કયા કયા દેશ, તો જો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારત. જો આ જૂની PPT છે, જ્યારે હું ક્લાસ 3ની એપ્લિકેશનમાં ભણાવતો ત્યારે 12,99,600 હવે આ ગોખી નાખ્યું, તો શું બદલાય જ નહીં, કાંઈ નવું મળતું જ નથી, તો તમારે અપડેટ થવું પડશે. અને તમે એવા વ્યક્તિઓ પાસે ભણો કે જે વ્યક્તિ અપડેટ થતો હોય. અને અહીં આગળ હવે જવાબ બની જાય છે 1,500,000 ચોરસ કિલોમીટર. અને ઇન ફ્યુચર અફઘાનિસ્તાનમાં એક નગર સિંધુ ખીણનું છે કે નહીં એ ચકાસવાનું બાકી છે. મહારાષ્ટ્રમાં જ હાલમાં ડેક્કન હેરાલ્ડમાં એક ચર્ચા આવી કે પ્રાચીન એક નગર મળ્યું છે, જો એ નગર પણ સિંધુ ખીણ સભ્યતાનું સાબિત થઈ જાય તો આગળ જતાં આ આંકડો બદલાઈ જશે અને 1,800,000 ચોરસ કિલોમીટર થઈ જશે. પણ હાલ પૂરતું 1,500,000 છે, યાદ એક પણ નથી રાખવાનું. કેમ? તો કે બદલાતું રહેતું હોય છે. પણ આ મેન્સમાં લખો ત્યારે તમે એવું લખી શકો બીજા કરતાં અલગ કે પહેલાં 1,299,600 ચોરસ કિલોમીટર, પરંતુ હાલમાં સ્વર્તુ કે અફઘાનિસ્તાનમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની એક વધારાની સાઇટ મળી અને આ વિસ્તાર છે વિકસ્યો છે અને હવે છેક 1,500,000 ચોરસ કિલોમીટર સુધી પહોંચ્યો છે. ભારતનું અને આ સભ્યતાનું સૌથી મોટું નગર હરિયાણાનું રાખીગઢી છે. એ પહેલાં ભારતમાં મળી આવેલા સ્થળોમાં સૌથી વધુ સ્થળ ક્યાં આવેલા છે? ગુજરાતમાં. એ મેં તમને 2019માં ભણાવ્યું હતું ક્લાસ 3માં, પણ હવે આ ખોટું પડશે. હવે અત્યારે હરિયાણામાં રિસેન્ટલી ઘણી બધી સાઇટ્સ મળી છે અને ગુજરાત કરતાં વધારે જો ક્યાંય નગરો મળી આવ્યા હોય, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ્સ મળી આવી હોય, તો હવે હરિયાણા જવાબ આવશે. બદલાય છે ને? ક્લાસ 3માં પણ તમે ભણ્યા હતા કે નહીં? મારી આગળ બદલાયો જવાબ. અપડેટ થાય છે દરેક વસ્તુ, તો આપણે પણ અપડેટ થવું પડે. અને એટલે જ આ GPSCના લેક્ચરને હું તમારી સમક્ષ એટલે મૂકું છું મારા ક્લાસ 3ના વિદ્યાર્થીઓ કે તમને આ લેક્ચરમાં બધા ડેટા સુધારી દીધા છે, જેથી કરીને તમને પણ કાંઈ વાંધો આવે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ઓલ રાઇટ. ગુજરાતમાં મળેલ પ્રથમ નગર રંગપુર છે, જ્યારે સૌથી મોટું નગર ધોળાવીરા છે. આખી સભ્યતાનું સૌથી મોટું નગર પૂછે તો રાખીગઢી, ભારતનું સૌથી મોટું નગર પૂછે તો ધોળાવીરા, ગુજરાતનું સૌથી મોટું નગર પૂછે તો ધોળાવીરા. પણ એવું પૂછે કે સૌથી જૂનું વસેલું કયું, તો આવડે છે? ચલો, ક્લાસ 3ની એપ્લિકેશનમાં પણ આપણે ડિટેલમાં શીખવાડ્યું છે. કમેન્ટ કરો, કોઈ વ્યક્તિને યાદ હોય, કોઈ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને યાદ હોય તો કરો, બંધ કરી દે. યાદ છે? ચલો, ન ખબર હોય તો જાણી લ્યો. સિંધુ ખીણ સભ્યતામાં આજ સુધી મળેલા દરેક નગરોમાં સૌથી પહેલાં જૂનામાં જૂનું કોઈ નગર વસ્યું હોય, જૂનામાં જૂનું પથરાયું હોય, બન્યું હોય, ઇટ ઇઝ ભીરડાના, લોકેટેડ ઇન હરિયાણા. વી ગોટ ધીસ ઇન્ફોર્મેશન અરાઉન્ડ ઇન 2014 બાય વસંત શિંદે. વસંત શિંદેની ચર્ચા આજે આપણે ખૂબ ડિટેલમાં કરવાની છે. ઓકે, કાલીબંગા, રાજસ્થાન, હનુમાનગઢ.
ભારતમાં આપણે હવે એન્ટ્રી મારી ચૂક્યા છીએ, પાકિસ્તાનમાંથી હવે ક્યાં આવ્યા છીએ? ભારતમાં. પહેલાં અફઘાનિસ્તાનમાં સ્વર દુખાઈ દેખાડી દીધું, પછી આપણે પાકિસ્તાન અને હવે આપણા દેશમાં આવી જાય છે ભારત, પછી છેલ્લે આપણે આવશું આપણા ગુજરાતમાં. તો ભારતમાં આજ સુધી ઘણા બધા નગરો મળી આવ્યા છે. શરૂઆત કરીએ આપણે, જો આમ તો ઉત્તરમાં જાઓ તો માંડા, જમ્મુ કાશ્મીરથી શરૂ કરીએ તો માંડા, પછી હરિયાણામાં બનવાલી, રાખીગઢી, ત્યાર પછી અત્યારે તો અઢરક નગરો મળે છે, ત્યાર પછી રાજસ્થાનમાં કાલીબંગા અને ઘાઘરા. લે, કેમ તમને દાંત આવે છે? તમને યાદ રહે એટલે શીખવાડું છું. જો ઘેર નૃત્ય ક્યાં થાય? તો કે સાહેબ ગુજરાતમાં થાય, રાજસ્થાનમાં થાય છે. ઘૂમર થાય ને, ઝુમર ને ઘૂમર ને આ બધું ક્યાં હોય? રાજસ્થાનમાં હોય, હોય ને? એક ઝુમર ઝારખંડમાં થાય છે, પણ ઘૂમર ક્યાં થાય છે? આપણા રાજસ્થાનમાં. કાળી બંગડી કોણ પહેરે છે? રાજસ્થાનવાળા. તો ભુરાવ, પ્રશ્ન પૂછવામાં આવે કે કાલીબંગા અને ઘાઘરા, ઘાઘરા નદીનું નામ છે, એના ઉપરથી સાઇટનું નામ પડ્યું છે ઘગ્ગર, ઘાઘરા. આ બંને નગરો ક્યાં આવેલા છે? તો કાલી બંગડી કોણ પહેરે અને ઘાઘરા બ્લેક? સિમ્પલ વસ્તુ છે, એક માર્ક મળે છે ને આપણે તો યાદ રાખવા માટે. તો એબીપી ઉપરથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત યાદ રહી જશે. એ જ રીતે તમારે કાલીબંગા અને ઘાઘરા. કાળી બંગડીઓ મળી આવી છે, બીજું કાંઈ નથી. જુઓ પુરાવાય છે, આ તો ખાલી જસ્ટ તમને મેમરી માટે પુરાવા છે. કાળી બંગડીઓ મળી આવી છે કાળી માટેની, અને એટલા માટે થઈ અને આ શહેરને આપણે કાલીબંગા કીધું છે. કાલીબંગા રાજસ્થાનમાં છે, હનુમાનગઢમાં છે. હવે મિત્રો, આ સભ્યતા છે એ, આ નગર છે, સોથી સભ્યતા સાથે સંકળાયેલી છે, જે મેં તમને હમણાં જ ભણાવી દીધી. સોથી સભ્યતા કે જે રાજસ્થાનમાં આવેલી છે, અને સિસવાલ કે જે હરિયાણામાં આવેલું નગર છે. તો સોથી સભ્યતાનો જ એક ભાગ હતું. તેની શોધ લુઈસ ટેસિટોરીએ કરી હતી. મિત્રો, લુઈસ ટેસિટોરીએ સોથી સિસવાલની શોધ કરી હતી. તો કાલીબંગા એનો પ્રાંત છે, તો કાલીબંગાની કોણે કરી હોય? લુઈસ ટેસિટોરીએ. તો સોથી, સિસવાલ અને કાલીબંગા બધાની જ શોધ લુઈસ ટેસિટોરી કરી છે. પાછળથી એમાં અમલાનંદ ઘોષ, બીબી લાલ અને બીકે થાપડ વગેરે શોધખોળ કરી વધારે આપણને માહિતી આપી અને કાલીબંગાની ઘણી બધી માહિતી આપી. આ શહેર રાજસ્થાનમાં આવેલા ઘગ્ગર હકરા નદીના કિનારે વસેલું છે, કે જે લુપ્ત થયેલી સરસ્વતી નદીનો એક ભાગ છે. હવે મિત્રો, જલ્દી ફટાફટ અહીંયા આવો, સમજાવવા માંગુ છું. મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એક પ્રશ્ન છે એ લાસ્ટમાં સોલ્વ કરવાના છીએ. અત્યારે હું તમને સમજાવું કે આપણે અત્યારે કઈ રીતે ભણી રહ્યા છીએ આપણે ક્લાસ 1-2 ની એપ્લિકેશનમાં. ધીસ ઇઝ જસ્ટ લાઈક અ ડેમો, કે જેમાં તમે સમજી શકો કે કઈ રીતે 1-2 ની એપમાં આપણે જઈ રહ્યા છીએ. મેન્સનો આન્સર તમને લખવામાં કામ આવશે. પ્રશ્ન શું? સિંધુ ખીણ સભ્યતા કે પતન કે કારણ લિખીએ. રાઇટ ડાઉન ધ રીઝન્સ ઓફ ફોલન ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. સિંધુ ઘાટી સભ્યતાના પતનના કારણો લખો, 10 માર્ક અથવા 12.5 માર્ક યુપીએસસીમાં. તો એમાં તમે બધાએ સાંભળ્યું હશે કે ભાઈ એવું કીધું કે પૂરના કારણે, સર જોન માર્શલ, એસઆર રાવ, એવું કીધું પૂરના કારણે થઈ અને સિંધુ ખીણ સભ્યતાનું પતન થયું. તો મિત્રો, અહીંયા જ સમજવાની વસ્તુ છે કે જો પૂરના કારણે પતન થાય અને સમજો કે આ નદી સિંધુ છે અને સિંધુ નદી અને એની આસપાસની નદીઓમાં પૂર આવ્યું, તો સમજો કે હું હાલમાં એક ઉદાહરણ આપું. સાબરમતીમાં પૂર આવ્યું, તો ભાવિક મારુના ગામ પાલીતાણામાં, કે જ્યાં શેત્રુંજી નદી છે ત્યાં પૂર નથી આવ્યું, તો પાલીતાણાને તકલીફ શું પડે? એ દટાઈ જાય ન દટાય? તો એ જ રીતે સાબરમતીમાં પૂર આવે તો અમદાવાદને નુકસાન જાય, એમ સિંધુમાં પૂર આવે તો હડપ્પા મોહેંજોડેરો, રાવીમાં હડપ્પા, સિંધુમાં મોહેંજોડેરો અને આસપાસના નગરો છે, કદાચ શક્ય હોય કે પૂરમાં તણાઈ ગયા હોય. પરંતુ મિત્રો, લોથલ ધોળાવીરાને તકલીફ શું પડે? ન પડે ને. હવે અહીંયા સમજો, એક મત એવું પણ છે કે પૂરના જ કારણે જો આ સભ્યતાનો અંત થયો હોય તો મિત્રો, આ લોકો એટલા પાગલ નહોતા, એની નગરરત્ન અને મળી આવેલી અવશેષો પરથી સાબિત થાય છે કે આ લોકો મેચ્યોર હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, ટ્રેડિંગ પણ કરતા હતા, ટ્રેડિંગની સભ્યતા હતી, ટ્રેડિંગનું સિવિલાઇઝેશન હતું. તો આ લોકોને એટલી તો ખબર પડે ને કે અમે અમારા શહેરો છે નદીના કિનારે વસાવીએ છીએ, તો નક્કી કોઈ વખત પૂર આવવાનું છે. તો એ લોકો એ રીતે નગર બનાવે જ નહીં. હવે એમણે કરેલી ભૂલ, મોહેંજોડેરો ઉપર એકવાર નહીં 7 વખત પૂર આવેલું છે એવું સાબિત થઈ ગયું છે, એના 7 લેયર ઉપરથી. એનો મતલબ જ્યારે જ્યારે પૂર આવતું હતું ત્યારે એ લોકોની સભ્યતા અંત નથી થતી, લોકો એટલા બધા મરતા નહોતા, એ લોકો ફરી અને ફરી એ જ જમીન ઉપર પોતાના નગરો વસાવતા હતા, પોતાના ઘર પાછા ઊભા કરતા હતા. તો પૂરના કારણે સિંધુ ખીણ સભ્યતાનું પતન થયું એ મતને બધા જ ઇતિહાસકારો સ્વીકારતા નથી. તો એક ઇતિહાસકારનું સમૂહ એવું પણ છે કે એણે એવું કીધું
કે પૂરનું વિપરીત વિચારો કે સરસ્વતી નદી છે એ લુપ્ત થઈ ગઈ છે, સરસ્વતી નદી છે એ લુપ્ત થઈ ગઈ છે. શું એ હતી? તો કે હતી એના પુરાવા ક્યાં મળ્યા છે? તો કે એના પુરાવા આપણને મળ્યા છે વૈદિક સભ્યતામાં. વૈદિક સભ્યતામાં ઋગ્વેદ છે જે આપણા સનાતન ધર્મ નો પ્રથમ પ્રમાણિત ગ્રંથ કહી શકાય, ભારતીય સંસ્કૃત સાહિત્યની ગંગોત્રી કહી શકાય એવા ઋગ્વેદમાં એક નદી સૂક્ત છે. અને આ નદી સૂક્તમાં નદીઓની માતા સરસ્વતીને કીધી છે. એનો મતલબ સરસ્વતી અસ્તિત્વમાં હતી. ઘણા ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ સરસ્વતી અસ્તિત્વમાં હતી તો સરસ્વતી છે એને. ઘણા લોકો એવું કહે છે કે પ્રયાગરાજમાં સરસ્વતી જાય છે અને ત્યાં આગળ ગંગા અને યમુનાને મળી જાય છે. કારણ કે કુંભમેળો જ્યાં ભરાય છે એ ગંગા યમુના અને સરસ્વતીના કિરણે ભરાય છે. પણ સરસ્વતી તો છે જ નહીં, દેખાતી જ નથી. બીજો એક મત ઇતિહાસકારોનો એવો કહે છે કે સોમનાથ ખાતે ગુજરાતમાં સરસ્વતી આવતી હતી અને સરસ્વતી છે ગુજરાતમાં જ, એ હિરણ કપિલા સરસ્વતી. સરસ્વતી અત્યારે દેખાતી નથી પણ નામ તો લેવાય જ છે. સોરી, આ રીતે આવતી હતી એવું કહે છે. તો સરસ્વતી નદીનો ફેક્ટ શું? બની શકે બંને રીતે સરસ્વતી નદી હતી. હું તમને સમજાવું. નદી છે એ પોતાના વહેણ બદલે, એક એનો ફાંટો આ બાજુ પણ ગયો અને એક એનો ફાંટો એક સમયે અહીંયા પણ આવ્યો હોય, તો એવું નથી કે બંને જગ્યાએ જાય છે તો ગમે એક જ જગ્યાએ છે. નહીં, નદીઓ છે પોતપોતાની, એને જગ્યા મળે એ રીતે એના વહેણ બદલે. હવે અહીંયા સમજો, સરસ્વતી નદી છે એની અલગ અલગ શાખાઓ હતી. એમાં ધગ્ગર હકરા નદી છે, એના કિનારે હરિયાણા અને રાજસ્થાનના ઘણા શહેરો વસ્યા હતા. એમાંનું એકા કાલીબંગા, પછી બનવાલી રાખીગઢી બંને અહીંયા જ વસ્યા હતા. તો કેમ અંત પામી ગયા? તો મિત્રો સમજો કે પહેલાંના સમયમાં સરસ્વતી ઘગ્ગર હકરા નદી છે એ રાખીગઢી અને રાજસ્થાન અને હરિયાણાના ઘણા બધા શહેરોને વસાવતી હતી. પણ આ નદીએ પોતાનું વહેણ બદલ્યું અને એ આ માર્ગે આવતી બંધ થઈ ગઈ. અહીંયા આવતી બંધ થઈ ગઈ એટલે ત્યાં આગળ પાણી મળતું બંધ થઈ ગયું. પાણી મળતું બંધ થઈ ગયું તો ખેતી બંધ થઈ ગઈ. ખેતી બંધ થઈ ગઈ તો પેદાશ બંધ થઈ ગઈ, માર્કેટ બંધ થઈ ગયા. અને ધીરે 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 આ સભ્યતા છે એ નબળી પડવા માંડી. નબળી પડવાના કારણે ધીરે ધીરે શહેરમાં વસતા લોકોને હવે પાછી એવી જરૂર લાગી કે આપણે ગામડામાં જઈને રહીએ, એટલે આ સભ્યતા ફરી એક વખત ગ્રામીણ સભ્યતા અસ્તિત્વમાં આવી. એટલા માટે થઈ, અને એવું ન કહી શકાય કે ફક્ત પૂરના કારણે કે આર્યોના આક્રમણના કારણે જ આખી સભ્યતાનો અંત થયો. ના, આ લોકો સારા ફળદ્રુપ વિસ્તારની શોધમાં જેમ ગામડામાંથી શહેરો વિકસાવ્યા હતા એમ જ શહેરોમાંથી પાછા ગામડામાં જાય છે. એ જ વસ્તુ આજે હું તમને ક્લિયરલી મારું ઉદાહરણ આપીને સમજાવી શકું કે શહેરમાં હું જ્યારે રહેતો અમદાવાદમાં ત્યારે મારી રોજગારી શરૂ હોવી જોઈએ. આજે મારા ક્લાસ બંધ થઈ ગયા, મારી ત્યાં આગળ ખર્ચો વધારે રહેવાનો થાય, એટલે મેં શું કર્યું? મેં મારા વતન તરફ પાછું આવવાનું શરૂ કર્યું. હું આજે પાલિતાણામાંથી આ લેક્ચર ઉતારી રહ્યો છું. ત્યારે એ જમાનામાં પણ લોકો જે શહેરોમાં વસ્યા હતા માર્કેટના કારણે થઈ, એ માર્કેટ જ બંધ થઈ ગયું નદીઓના કારણે થઈ, તો એ લોકો શહેર છોડીને ગ્રામીણ સભ્યતામાં આવ્યા. એટલે જ ભારતમાં શહેરી સભ્યતા પછી ગ્રામીણ સભ્યતા અસ્તિત્વમાં આવી. ઈસ્ટ ઇન્ડિયા એટલે કે પૂર્વોત્તર ભારત છે આપણું, બરાબર, નોર્થ ઈસ્ટ, ત્યાં આગળ જે ગ્રામીણ સભ્યતા છે એ આ સમયમાં જ શરૂ થઈ હતી જ્યારે હડપ્પાનો અંત આવ્યો. અને આજે પણ મિત્રો જ્યારે રાખીગઢીના ડીએનએ એનાલિસિસ કર્યા ત્યારે એ ડીએનએ છે પૂર્વોત્તર ભારતના લોકો સાથે મળતા આવે છે, આંદામાનના લોકો સાથે મળતા આવે છે અને દક્ષિણ ભારતના લોકો સાથે મળતા આવે છે. તો આનો આખો ક્વેશ્ચનનો આન્સર કેમ લખવો એ હું તમને લખાવીશ છેલ્લે, કે જ્યારે આપણે લેક્ચર આખું ટોપિક પૂરું થાય સિંધુ ખીણ સભ્યતાના પતનના કારણોમાં. તો એક પતનનું કારણ એ પણ લખી શકો કે જ્યારે નદીએ પોતાના વહેણના માર્ગ બદલ્યા ત્યારે જે વિસ્તારમાં ખેતી થતી હતી ત્યાં દુષ્કાળ પડી ગયો, ખેતી સારી ન થઈ અને પશુએ તો બધું જે હતું એ ચરી લીધું, આના કારણે થઈ અને આ સભ્યતાનો અંત આવી શકે. તો આપણે ખાલી વાત હતી સરસ્વતીની અને એમાંથી આપણે કન્સેપ્ટ ક્લિયર કર્યો કે પૂરજ નહીં પરંતુ નદીમાં, નદી ખાલી થઈ હોય તો પણ સભ્યતા વિનાશ પામે, પૂરથી બધા સ્થળો છે એ નાશ ન પામે. તત્કાલીન સમયમાં આ નદી લુપ્ત થયેલ સરસ્વતીનો જ એક ભાગ હતી. કઈ? ઘગ્ગર હકરા નદી. ઘગ્ગર એટલે ઘાઘરા. આ શહેરની શોધખોળમાં સૌથી વધુ કાળા પથ્થરની બંગડીઓ મળી છે, મેં તમને દેખાડી, એટલે જ એને કાલી કાળા બંગા એટલે બંગડી, કાલી બંગા કાળી બંગડીઓ. અહીંથી હવનની કુંડીઓ અને મૃત લોકોને અગ્નિ સંસ્કાર આપવાના પુરાવા મળ્યા છે. હવે મિત્રો ખાસ યાદ રાખો,
કે આપણે સિમેટ્રી જોઈ હતી, કબ્રસ્તાન જોયા હતા, જીવન ચર્ચા કરી ત્યારે હડપ્પાના લોકોના, એમાં મેં તમને એમ કીધું હતું કે સૌથી વધારે કયું મળી આવ્યું છે, તો કે R-37 સિમેટ્રી એટલે કબ્રસ્તાન મળી આવ્યું છે. અને હડપ્પામાં કયું મળ્યું છે? એચ પ્રકારની સિમેટ્રી મળી છે. આ વાયવ્ય દિશામાં સ્મશાનોય શહેરની, અને ઉત્તરમાં માથું ને દક્ષિણમાં સબ. અહીંયા આગળ એચમાં કેવું હતું? પૂર્વમાં માથું ને પશ્ચિમમાં પગ. હવે વાત કરીએ અગ્નિસંસ્કારની. તો મિત્રો, ત્રણ પ્રકારે સિંધુ ખીણ સભ્યતાના લોકો છે એ મૃતદેહો છે એને નાશ કરતા હતા. શબવિધિ કહેવાય. એક હતી સંપૂર્ણપણે એને દફનાવી દેવામાં આવતા હતા આખે આખા. એક હતી આંશિક. આંશિકમાં કેવું હતું? તો કે અડધું શરીર છે પશુ પંખીઓને ખાવા દે અને બાકીનું દફનાવતા હતા. અને ત્રીજી એક પદ્ધતિ હતી સાંકેતિક, કે સમજો કે કોઈ વ્યક્તિ સિંધુ ખીણ સભ્યતાના સમયમાં બહાર નીકળ્યો છે ટ્રેડિંગ કરવા કે યુદ્ધમાં કે કોઈ પણ રીતે, અને એ ઘરે પાછો ફરતો જ નથી, તો પણ એના શબને દાટવામાં આવતું. તો સર એ કઈ રીતે? તો એની કોઈ પ્રિય વસ્તુ હોય, એનું પ્રિય પાત્ર હોય, વાસણ હોય, કે એનો પ્રિય કૂતરો હોય, કે કોઈ એનું પશુ હોય, કે એની કોઈ પણ ફેવરિટ કોઈ વસ્તુ હોય, એને સાંકેતિક રીતે દફનાવવામાં આવતા અને એની પાછળ એની શાંતિ માટે પ્રાર્થના થતી હતી. કારણ કે ત્રણ પ્રકારના શબની પ્રવૃત્તિ દેખાય છે સિંધુ ખીણ સભ્યતામાં. એક સંપૂર્ણપણે દફનાવવાની રીત, એક આંશિક રીતે દફનાવવાની રીત, અને એક સાંકેતિક રીતે દફનાવવાની રીત. પણ ત્યાં અગ્નિસંસ્કારની વાત આવી નહોતી. તો સિંધુ ખીણ સભ્યતામાં અગ્નિસંસ્કારની વાત પણ આવે છે એક નગરના પુરાવા ઉપરથી, અને એ નગર છે કાલીબંગા. ક્યાં આવ્યું છે કાલીબંગા અને ઘાઘરા? તો યાદ આવી ગયું, કાલીબંગડી, ઘાઘરા, રાજસ્થાન. તો ભણવાનું પણ ડીપમાં છે, અને ઇઝીલી એને યાદ પણ કેમ રાખી શકાય એની પણ જવાબદારી હું તમને આપું છું. તમારા કોઈ પણ પ્રશ્ન હશે, સો આઈ હેવ ગીવન યુ ઇન માય નંબર, પર્સનલ નંબર ફોર GPSC ક્લાસ 1 ટુ સ્ટુડન્ટ, કે જેને એનાલિસિસના કોઈ પ્રશ્નો છે, ફેક્ટ નહીં એનાલિસિસના, તો વી કેન ટોક ઓન ફોન ડિરેક્ટલી. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ ઇટ્સ ક્લિયર. આ ઉપરાંત રાજસ્થાનમાં ઘાઘરા નામે હડપ્પન શહેર મળી આવ્યું છે, એની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. હવે પંજાબ બાજુ જઈએ, રાજસ્થાનથી આપણે ઉપર જઈએ તો રોપડ. હવે મિત્રો, રોપડ છે એટલે તમારે રો નથી પડવાનું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક માનવ અને એની સાથે કૂતરાને. મિત્રો, પ્રાચીન સમયથી એટલે કે માનવ ઉત્ક્રાંતિ અને પ્રાણી ઉત્ક્રાંતિની સાથે જ મનુષ્ય પણ એક પ્રાણી છે, તમને ખ્યાલ છે. ધીરે ધીરે આપણે એમાં બુદ્ધિનો વિકાસ થયો અને આપણે ડેવલપ થયા. બંને વચ્ચેનો સંબંધ ગાઢ હતો. પહેલેથી કૂતરું છે એ એના માલિકને વફાદાર હોય છે. મિત્રો, અહીંયાથી હું રિસેન્ટલી જ મારા એક બે ઉદાહરણ ઉપરથી તમને કહીશ કે વિશ્વાસ કરો તો માણસ કરતાં વધુ કૂતરાનો કરજો. કારણ કે કૂતરો છે એ એના માલિક માટે જીવ પણ દેવા તૈયાર હોય છે, અને આપણે જોતા હોય છે વોટ્સએપના ઘણા વિડીયોમાં. ઓલરાઇટ, હું તમને અહીં આગળ ચર્ચા કરી રહ્યો છું સિંધુ ખીણ સભ્યતાના એક નગર રોપડની. રોપડ પંજાબમાં આવેલું છે, રૂપનગર હમણાં જ બનેલો નવો જિલ્લો. રોપડ રૂપનગર જિલ્લામાં પંજાબમાં આવેલું છે. આના વિશેની એક મહત્વનો પ્રશ્ન જે આજ સુધી કદાચ તમે ક્યાંય કોઈએ સાંભળ્યો હશે કે નહીં, આઈ ડોન્ટ નો, લેટ મી ક્લિયર. સિંધુ ખીણ સભ્યતાનું પહેલું નગર પૂછે તો તમે લખશો હડપ્પા. ગુજરાતનું પહેલું નગર પૂછે તો તમે લખશો રંગપુર. પણ કદાચ ને તમને કોઈ પ્રશ્ન એવો પૂછે કે સ્વતંત્ર ભારતનું પહેલું ઉત્ખનન પામેલું સિંધુ ખીણ સભ્યતાનું શહેર કયું? સો યોર આન્સર મસ્ટ બી રોપડ. રોપડ પંજાબમાં જે આવેલું છે એ સ્વતંત્ર ભારત પછી પાછું જ્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ઉત્ખનનની શરૂઆત કરી ત્યારે પહેલું નગર જે કંઈ મળી આવ્યું છે એનું નામ રોપડ છે. રોપડના કયા કયા ડેટા પરીક્ષા લક્ષી છે? તો એક કે તમને પરીક્ષામાં પૂછાય કે કયું એવું નગર છે કે જે આઝાદી પછી તરત જ સિંધુ ખીણ સભ્યતામાં ઉત્ખનન થયું, તો રોપડ. બીજું, માનવ સાથે પશુનું શબ કઈ જગ્યાએથી મળી આવ્યું છે? તો પણ જવાબ તમારે લખવાનો રહેશે રોપડ. હવે તમે યાદ કરો, મેં તમને એક ચર્ચા કરી હતી પ્રાગ ઐતિહાસિક યુગમાં કાશ્મીરમાં બુર્ઝહોમ આવેલું છે, ત્યાં પણ એક ઘટના જોવા મળી હતી પ્રાગ ઐતિહાસિક યુગમાં બુર્ઝહોમ શહેરમાં, કે ત્યાં પણ એક શહેરમાં માનવ અને કૂતરું બંનેનું શબ દફનાવેલું મળ્યું છે. તો બે એવી જગ્યા છે ઇન્ડિયામાં કે જ્યાં માનવ સાથે કૂતરાને દફનાવેલું છે. વન ઇઝ રોપડ, એ હડપ્પા કાળનું, પણ હડપ્પાથી પહેલું પ્રાગ હડપ્પા, પ્રાગ સિંધુ ખીણ સભ્યતા અથવા તો પ્રાગ ઐતિહાસિક યુગનું પૂછે તો બુર્ઝહોમ. ક્લિયર? ઓલરાઇટ. કઈ
કઈ નદીના કિનારે આવેલું છે? તો સિંધુ સીધી વસ્તુ છે કે પંજાબમાં છે, તો સતલજ નદીના કિનારે આવેલું છે. એનું ઉત્ખનન 1953-56 વચ્ચે યશદત્ત શર્માએ કર્યું હતું અને સતલજ નદીના કિનારે આવેલું છે, જે આપણી સપ્તસિંધુની એક નદી છે. હવે તમારી સ્ક્રીન ઉપર તમે એક પ્રશ્ન જોઈ શકો છો. રાખીગઢી ડીએનએ એનાલિસિસ પરથી હડપ્પન સભ્યતાના લોકો તથા આર્યોના વતનની ચર્ચા કરો. જે લોકો ક્લાસ 1-2 કે યુપીએસસીની પ્રિપરેશન કરતા હોય ત્યારે, કરંટ અફેર તમે રીડ કરતા હોવ ત્યારે, તમે નોટિસ કર્યું હશે કે રાખીગઢીમાં વસંત શિંદે અને નીરજ રાય આ બંને દ્વારા એક સ્ત્રીના કંકાલ તંત્રનું ડીએનએ એનાલિસિસ કરવામાં આવ્યું. ડિયોક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ શું છે મેં તમને જનરલ સાયન્સમાં આપણા કોર્સમાં ક્લાસ 3 બહુ ડિટેલમાં સમજાવ્યું હતું. અત્યારે ફરી એક વખત ચર્ચા કરું છું કે દરેક જીવ છે એને હેરિડિટી, એના આનુવંશિક, તેના એના ગુણ છે એ એના ડીએનએમાં સચવાય રહે. હવે મિત્રો ખાસ વાત કરું, આપણા અસ્થિપિંજરમાં પણ હજારો વર્ષ સુધી આપણા ડીએનએ હોય છે. આ ડીએનએ સૌથી વધુ શરીરના કયા અંગમાં સચવાયેલા હોય છે? તો મિત્રો નામ તમને આપું છું, પેટ્રસ બોન. પેટ્રસ હાડકાનું નામ છે, બોન એટલે શું થાય, હાડકું. આપણા ખોપરીમાં, કાનની પાછળના ભાગમાં પેટ્રસ બોન નામનો એક ભાગ છે, ત્યાં આગળ ડીએનએ વર્ષો સુધી સચવાઈ રહે છે. અને આ રાખીગઢીના ડીએનએ એનાલિસિસ ઉપરથી આપણને હમણાં જ એક પ્રશ્ન થયો કે રાખીગઢી ડીએનએ એનાલિસિસ કદાચ કોઈ કરંટ અફેરમાં વાંચ્યું હોય. આખી સ્ટોરી હવે ફરીવાર કહું છું. સૌથી પહેલાં તો આ કયા ગામની વાત છે? રાખીગઢી. રાખીગઢી હરિયાણામાં આવેલું છે. હરિયાણામાં ઘક્કર હકરા નદી કે જ્યાં કાલીબંગા રાજસ્થાનમાં, એમ હરિયાણામાં એ નદીના કિનારે કયું શહેર? તો કે રાખીગઢી. હરિયાણામાં બે નગરો ખાસ યાદ રાખજો, એક રાખીગઢી અને એક બનવાલી. રાખીગઢી છે એની શોધ સૌપ્રથમ વખત 1963 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા થઈ હતી. પરંતુ તમને પણ ખ્યાલ છે 1965 ઇન્ડો ચાઇના વોર અને ત્યાર પછી ધીરે ધીરે ભારત પાકિસ્તાનના યુદ્ધ, ઇમરજન્સી, ઘણા વર્ષો સુધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ઉત્ખનનું કામ હતું એ રોકી દીધું. રાખીગઢી શોધાય તો ગયું હતું 1963 સૌપ્રથમ વખત, પરંતુ ફરી એક વખત 1997 અમરેન્દ્રનાથે એના ઉપર રિસર્ચ શરૂ કર્યું. ખૂબ બધી વસ્તુ ત્યાંથી મળી આવી અને આખરે 2014 અહીંયા આગળ સૌથી અગત્યના તમારે યાદ રાખવાના છે એવા વસંત શિંદેના હાથમાં સાઇટ આવી. વસંત શિંદે કોણ છે? કરંટ અફેરમાં પ્રશ્ન પૂછાય છે. વસંત શિંદે છે એ ડેક્કન, પુનામાં ડેક્કન કોલેજ છે. દરેક યુનિવર્સિટીઝ હોય કે કોલેજ હોય તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, આર્ટ્સના, કોમર્સના, અને એમાં અલગ અલગ પેટા વિભાગો હોય છે. એમાં પુનાની ડેક્કન કોલેજમાં આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, એના આચાર્ય શ્રી વસંત શિંદે. વસંત શિંદે રાખીગઢીમાં એના સ્ટુડન્ટ સાથે એક ટીમ બનાવી અને વર્ષોથી રિસર્ચ કરે છે. વર્ષોના રિસર્ચમાં એમને પ્રશ્ન થયો કે હું કંઈક પાયો પકડું, અસ્થિપિંજરના ડીએનએ એનાલિસિસ પરથી સાબિત કંઈક કરું કે આ લોકો ક્યાંના હતા, કોણ હતા અને આર્યો કોણ હતા. વર્ષો સુધી એના ઉપર રિસર્ચ થયું, પરંતુ આ રિપોર્ટ બહાર પાડવામાં નહોતો આવતો. અચાનક 2019 લોકસભાની ચૂંટણી આવતી હતી. મિત્રો આ વસ્તુ ફક્ત ભણવા પૂરતી નહોતી, આ પોલિટિકલ બહુ મોટો ઇસ્યુ હતો કે જો ડીએનએ એનાલિસિસ ઉપરથી એવું સાબિત થઈ જાય કે આ સભ્યતા સંપૂર્ણ દ્રવિડીયન હતી, તો લેફ્ટ વિચારધારા ધરાવતા લોકો છે એ ખૂબ ખુશ થઈ જાય. સમજો, પોલિટિકલી ભારતમાં અને વિશ્વમાં 3 રીતની વિચારધારા હોય છે. એક હોય છે લેફ્ટિસ્ટ, એક હોય છે રાઇટિસ્ટ. રાઇટિસ્ટ હોય છે એ પોતાના દેશની સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિ ઉપર જ પોતાનું જીવન જીવવું એવું વિચારતા હોય છે. દાખલા તરીકે આપણે ભાજપને રાઇટ અને મોટી મોટી જે મોટા મોટા પક્ષ છે બધા, જે કાંઈ એને આપણે રાઇટ વિંગમાં ગણીએ છીએ. અને લેફ્ટિસ્ટમાં તમે સીપીઆઈને જોઈ શકો છો, જેનું અત્યારે હાલમાં તમે જુઓ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ આ બધા વિસ્તારમાં તમને ભાજપ કોંગ્રેસ કરતાં બીજા ત્યાંના પ્રાદેશિક પક્ષો છે કે જે લેફ્ટિસ્ટ વિચારધારાવાળા છે એનું વર્ચસ્વ વધારે જોવા મળશે. અને જો આ એનાલિસિસમાં એવું કહી દે કે આ એનાલિસિસમાં કે ભાઈ સિંધુ ખીણના લોકો જ આર્યન્સ હતા, તો અહીંયા આગળ એક વસ્તુ એ સાબિત થાય કે દ્રવિડીયનો છે એ વિરોધ કરે કે આ ખોટું છે. અહીંયા આગળ આર્યો, આ ડીએનએ એનાલિસિસમાં સાબિત થયું કે આર્યો તો સિંધુ ખીણના લોકો છે જ નહીં.
પણ આ વસ્તુ 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી આવવાની છે અને આ વસ્તુ જો જાહેર કરે વસંત શિંદે તો બહુ મોટો ઇસ્યુ થઈ જાય એટલા માટે થઈ અને વસંત શિંદેએ એનાલિસિસ એટલા માટે કર્યું હતું કે આર્યો કોણ છે સિંધુ ખીણના લોકો કોણ છે પરંતુ એ કોન્ટ્રોવર્શિયલ બની ગયું હતું એટલે એણે ક્યાંય પણ આખી એની જે રિસર્ચ હતું એમાં આર્ય કોણ હતા કે આર્ય આવ્યા કે નહીં આર્યએ આક્રમણ કર્યું કે નહીં એની કોઈ ચર્ચા કરી નહીં તો શું ચર્ચા કરી એની આપણે સ્ટડી કરવી જરૂરી છે રાખી ગઢીમાંથી જે આ ડીએનએ એનાલિસિસ કર્યું એ સ્ત્રીનું કંકાલ તંત્ર હતું એની પહેલાં ફટાફટ રાખી ગઢીની ડિટેલ ફેક્ટમાં લઈ લઈએ ઘગ્ગર હકરા નદી સરસ્વતીની લુપ્ત નદી જેના વિશે મેં ચર્ચા કરી તમને હમણાં જ તે પૂર્વ હડપ્પા યુગથી અસ્તિત્વમાં હતું એવું સાબિત થાય છે કેમ પૂર્વ હડપ્પા એટલે કેવું તો કે ઈસવીસન પૂર્વે 2500થી પણ પહેલાંનું હતું કેમ તો જુઓ આ જે અસ્થિપિંજર છે એ ઈસવીસન પૂર્વે 4500 વર્ષ જૂનું સાબિત થયું તો ઈસવીસન પૂર્વે 4500 અને બીજા આજના 2000 વર્ષ 2020 એટલે 2000 એડ કરો તો ખરેખર આ કેટલા વર્ષ જૂનું થયું આજથી 6500 વર્ષ જૂનું અસ્થિપિંજર સીધો અર્થ એ થાય છે કે રાખી ગઢી છે આજથી 7000 વર્ષ પૂર્વે હતું ઈસવીસન પૂર્વે 7000માં હતું તો રાખી ગઢી ખૂબ જ પુરાનું છે ઇઝ ઇટ ક્લિયર ઓકે તે 6500 વર્ષ પૂર્વે નોટ ઈસવીસન ઈસવીસન પૂર્વે 4500 પણ 6500 વર્ષ પૂર્વે આજથી એ અસ્તિત્વમાં હતું તે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું નગર સાબિત થયું છે તમને બધાને ખબર છે એ મેં ચર્ચા બહુ ડિટેલમાં 10 વખત કરી છે ફરી એક વખત કરું છું કે સૌથી પહેલું નગર પૂછે તો હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું પૂછે તો રાજસ્થાનમાં આવેલું રાખી ગઢી આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આપણને શું શીખવાડ્યું હતું મોહેન્જો ડેરો પણ મોહેન્જો ડેરો કેટલાનું છે તો મોહેન્જો ડેરો છે એ 300 હેક્ટરમાં છે પણ રાખી ગઢી છે એ 350 હેક્ટરમાં ફેલાયેલું સાબિત થયું કેટલું 350 હેક્ટરમાં એટલે અત્યારે હાલમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની મોર દેન 1000 સાઇટ્સમાં સૌથી મોટું કયું ગણી શકાય હરિયાણાનું રાખી ગઢી તો બધા જ પ્રશ્નો પૂછે અમરેન્દ્રનાથ કઈ સાઇટ સાથે સંકળાયેલા છે રાખી ગઢી વસંત શિંદે રાખી ગઢી વસંત શિંદેનું પૂછશે દેટ ઇઝ માય શ્યોરિટી ટુ યુ ઓકે ત્યાર પછી રાખી ગઢીનું હાલમાં જ કઈ જગ્યામાં અસ્થિપિંજર ઉપર સિંધુ ખીણના લોકોના ડીએનએ એનાલિસિસ થયું તો પણ જવાબ આવશે રાખી ગઢી અને સૌથી મોટું છે તો પણ રાખી ગઢી હવે આ ડીએનએ એનાલિસિસ થઈ તો ગયું તો એમાં સાબિત શું થયું એ કહું કે આ જે ડીએનએ છે આ ડીએનએ આપણને ક્યાંથી મળ્યા આ જે એના ડીએનએ છે R1A1 એ આર્યોના છે બરાબર સમજો પણ આ ડીએનએ એનાલિસિસમાં ક્યાંય પણ આ જે કંકાલ તંત્ર છે એના ડીએનએમાં ક્યાંય પણ R1A1 મળ્યું નથી ડીએનએમાં અલગ અલગ જે એના તત્વો હોય એમાં R1A1ના કેરેક્ટરિસ્ટિક એટલે કે લક્ષણો ક્યાંયથી પ્રાપ્ત ન થયા તો આ કોના લક્ષણો છે R1A1 આર્યોના છે કોના છે આર્યોના તો સાબિત શું થયું એ ભોલે બોલ્યા નહીં કે સિંધુ ખીણના લોકો આર્યો ન હતા પણ સાબિત શું થાય છે કે R1A1 છે એ સિંધુ ખીણના અસ્થિપિંજરમાંથી મળ્યું એનો મતલબ આર્ય છે એ સિંધુ ખીણના લોકો હતા નહીં પણ વસંત શિંદેએ ચૂપ્પી સાધી કે આર્યો બહારથી આવ્યા હતા એમણે આક્રમણ કર્યું હતું કે નહીં એના ઉપર કાંઈ બોલ્યા નથી એ હું તમને સમજાવું છું શોર્ટમાં સમજાવું છું એના વિશે આખું અલગથી લેક્ચર કરી શકાય એક કલાકનો પણ વસંત શિંદે જ બોલ્યા નથી તો એ આપણે ટૂંકાવવું પડશે અને કોન્ટ્રોવર્સી થાય એવું ન કરાય તો આ ડીએનએ આ સ્ત્રીના કોની કોની સાથે મળ્યા એ જુઓ આ ડીએનએ સૌથી પહેલાં તો કોની સાથે મળ્યા તો કે આસપાસની રાખી ગઢીની જે 11 સાઇટ્સ છે આસપાસના 11 ગામો છે હડપ્પાથી મોહેન્જો ડેરો રાખી ગઢી કાલીબંગા અલગ અલગ નગરો એના અસ્થિપિંજરોની સાથે એના ડીએનએ મેચ થઈ ગયા એનો મતલબ શું થાય કે રાખી ગઢીના ડીએનએ એનાલિસિસ ઉપરથી સાબિત થાય છે કે સિંધુ ખીણ સભ્યતાના લોકો એ સ્વતંત્ર હતા અને આસપાસમાં તમામ સભ્યતામાં એ જ જાતિના લોકો રહેતા હતા કારણ કે બધાના ડીએનએ સરખા મળ્યા છે બીજી વસ્તુ સાબિત થાય કે આ સભ્યતા છે એણે પોતાની જાતે પોતાનું ડેવલપમેન્ટ કર્યું છે અને એ મેસોપોટેમિયા કે કોઈ પણ મિશ્ર કે બહારી સભ્યતાના ઉપરથી એણે કંઈ ઉધાર લીધેલું નથી એ પોતાની રીતે ડેવલપ થયા છે તો વસંત શિંદેએ પાછું એનો વિડીયો છે યુ કેન ચેક ઇટ તમે એવું સર્ચ કરજો રાખી ગઢી ડીએનએ એનાલિસિસ 2019 તો વસંત શિંદેનું એમાં વાંચજો એ જોજો એ શું બોલે એવું જ બોલ્યા કે સિંધુ ઘાટી સભ્યતા કે લોગ યહાં કે મૂલ લોગ થે ઉન્હોને અપને આપસે યહાં કી સંસ્કૃતિ કા વિકાસ કિયા થા વો કિસી બાર કી સંસ્કૃતિ પર નબ નહીં રહે થે લેકિન જબ ઉસે ઉનકો પૂછા ગયા કે તો વસંત શિંદે આપ યે બતાએ કે આર્ય કહાં સે આયે થે તો ઉન્હોને યે બોલા કે આર્ય કા ઇન્વેશન થા આર્ય કા માઇગ્રેશન થા યે અભી તક ઉસ પે હમ ચુપ્પી સાધે હૈ ક્યું ક્યોંકિ હમે આર્યો કે બારે મેં ઇસ ડીએનએ એનાલિસિસ સે
कुछ मालूम नहीं पड़ा। इसका सीधा मतलब ये हुआ दोस्तों कि वसंत शिंदे ने साइड में होकर ये बात बोल दी कि मैं यहाँ पर आर्य की इन्वेशन या माइग्रेशन के जिक्र नहीं करना चाहता। आप समझ रहे हैं मैं क्या बोलना चाहता हूँ? मैं वर्ड यूज कर रहा हूँ आर्यन इन्वेशन। और माइग्रेशन आज तक हम स्कूल में पढ़ते आए हैं, मैंने भी आपको क्लास 3 की एप्लीकेशन में पढ़ाया था कि सिंधु घाटी सभ्यता के पतन के बाद सिंधु घाटी के मूलत लोग हैं वो दक्षिण में जाकर बसे। क्यों? क्योंकि यहाँ पर उत्तर भारत से आर्यों का आक्रमण हुआ था। हमने ये बात क्यों की? तो कि हमको स्कूल में यही पढ़ाया गया है, जो मैं पहले से हिस्टोरियंस जो भी थे उन्होंने ये बताया था। लेकिन वसंत शिंदे की थियरी ये बोलती है कि यहाँ पर ऐसा कुछ हमें मालूम नहीं पड़ता कि इन लोगों पे आर्यों का आक्रमण हुआ था। और फिर जाके एक प्रश्न उठता है कि क्या वाकई में आर्य का इन्वेशन करना है, मतलब आक्रमण करना, समझो इन्वेशन करना यानी आक्रमण करना। और माइग्रेशन का मतलब क्या होता है? कि शांति से कोई भी बंदा एक जगह से दूसरी जगह पर रहने के लिए जाए तो उसे माइग्रेशन बोलते हैं। आज भी माइग्रेशन होता है, यहाँ से हम जाते हैं फॉरेन में या तो कोई पालीताना से अहमदाबाद में जाता है जैसे कि मैं, तो उसको माइग्रेशन बोलते हैं। आर्य इन्वेशन और आर्यन माइग्रेशन ये थियरी आज तक उलझी हुई नहीं है, अनसुलझी है। तो उसको सुलझाने के लिए क्या करना होगा? चलो ये एनालिसिस करते हैं हम मेंस के तौर पर। तो सबसे पहले ये बात समझिए कि सिंधु घाटी सभ्यता के जो कोई भी हम तथ्य पढ़ रहे हैं वो तथ्य बिल्कुल नहीं है, बिल्कुल सही नहीं है। क्यों? क्योंकि हमने जो भी आज तक सिंधु घाटी सभ्यता के बारे में पढ़ा है वो सिर्फ और सिर्फ आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के द्वारा हमें जो कुछ वस्तु प्राप्त हुई है उनसे पढ़ा है। उनकी लिपि, उनका जो उन्होंने लिखा है वो चित्र लिपि में आज तक हम पढ़ नहीं पाए। तो आज तक हम ये नहीं पढ़ पाए कि वो लोग हमारे लिए क्या लिख के गए थे, वो कैसा जीवन जीते थे। तो आज तक हम श्योर नहीं है कि ये सब बात आर्य का इन्वेशन था, माइग्रेशन था, क्या था, ये हम नहीं बता सकते क्योंकि हम आज तक सिंधु घाटी सभ्यता की लिपि है, स्क्रिप्ट है, उसे पढ़ नहीं पाए। इसीलिए तो सिंधु घाटी सभ्यता के इतिहास को भारत का आद्य इतिहास कहा जाता है। आद्य इतिहास का मतलब क्या होता है? कि उस समय की परिस्थिति जहाँ पर लिखा तो गया है लेकिन हम आज उसे पढ़ नहीं पाते। तो इसीलिए आर्य यहाँ पर आक्रमण किए थे या माइग्रेशन किए थे ये आज तक कोई बता नहीं पाया है और जानना भी नहीं है। क्यों जानना नहीं है? क्योंकि आज इंडिपेंडेंस डे के बहुत नज़दीक है हम, आर्यन हो या द्रविड़ियन हो, आखिरकार हम अभी क्या है? भारतीय है, वी आर इंडियंस एंड वी मस्ट प्राउड ऑन दैट डाइवर्सिटी हमारी है, लेकिन यूनिटी भी अपनी है। तो आ डीएनए से कोने कोने मळता आवे छे? एक तो आंदामान निकोबारना ट्राइब्स ने, बीजू आ सभ्यता सरस्वती नदीना कारणे एनू नदी जे आवती थी सीधी एनो फाटो बीजी साइड वयो गयो, अहीं आवतो तो एनी जगह आम वयो गयो। तो शुं थयुं? अहीं जे पाणी आवतुं हतुं ए पाणी बंद थई गयुं। तो अहीं आगळ जे जमीन फळद्रुप हती हवे फळद्रुप नहीं रहे, फलद्रुप नहीं रहे तो खेती नहीं थाय, खेती नहीं थाय तो नहीं एना पशु चरी शके के नहीं एना माणसो कहीं जमी शके, तो शुं थशे? तो शहेरोमां रहेवुं अघरू पड़शे। तो एवी जग्याए ट्रांसफर थवुं पड़शे के जे जग्याए नदी आवती होय, पाणी आवतुं होय। तो सिंधु घाटी सभ्यतानुं पतन फक्त पूरथी नथी थयुं, अहीं आगळ पाणी छे ए ઓછું થઈ ગયું, ખેતી ઓછી થઈ ગઈ। તો તમે જો આજે પણ અમદાવાદ છે, મુંબઈ છે, કલકત્તા છે, ચેન્નાઈ છે, આ બધા શહેરો છે, આ શહેરોમાં કોણ રહે છે? આસપાસના ગામડાના લોકો જે માઇગ્રેશન થયા છે, સમજાય છે? તો હવે તમે સમજો કે અત્યારે કોરોના આવ્યો, મહામારી આવી, તો અમદાવાદમાંથી બધા લોકો દૂર જયા, પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા, શહેરો ધીરે ધીરે ખાલી થયા। અત્યારે વેક્સિન આવી જશે તો પાછા શહેરો ભરાઈ જશે, નહીંતર શું થશે? એક બાજુ રોગચાળો, એક બાજુ પૂર, એક બાજુ કાં તો નદી ફટાઈ ગઈ, આટલા બધા વસ્તુઓ ધીરે ધીરે ભેગી થઈ, લોકો છે એ શહેરમાંથી હવે પાછા ક્યાં જાય? ગ્રામીણ। તો સમજો પ્રોસેસ શું થાય છે હંમેશાની, કે સૌથી પહેલાં ગ્રામીણ સભ્યતા હતી મહેરગઢની, કોટદીજીની, પછી શું થયું? હડપ્પાની સભ્યતા આવી શહેરી। હવે શું થશે? આ બધી જ પરિસ્થિતિમાં શહેરો ખાલી થશે, હવે કઈ સભ્યતા આવશે? વૈદિક સભ્યતામાં ગ્રામીણ, પાછું શું થાય છે? આઝાદી પછી ધીરે 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 પાછું શહેરીકરણ આવે છે। હવે શું થશે? આવી નવી મહામારીઓ આવતી રહી શહેરોમાં, રોજગારી ઘટી જશે સુરતમાં કે બધી જગ્યાએ, પાછા લોકો ક્યાં આવ્યા? ગ્રામીણ। તો મિત્રો, ધીસ ઇઝ અ સાયકલ, અર્બનાઇઝેશન રૂરલાઇઝેશન, અર્બનાઇઝેશન રૂરલાઇઝેશન, અને આને કદી કોઈ રોકી નહીં શકે, કોઈ પણ નહીં। તો આ બધી વસ્તુ છે એ ક્લાસ 3માં નહીં,
પણ આ એનાલિસિસ તમને મેઇન્સમાં જીપીએસસી યુપીએસસીમાં લખવામાં કામ આવી શકે. તો ઓલવેઝ બી એનાલિટિકલ, સીધું ફેક્ટ વાંચી નહીં જવાનું કે આ સભ્યતાના આટલા આટલા નામ છે, આમ છે, તેમ છે, કંઈ નહીં. દરેક વસ્તુ આપણે ચર્ચા કરી કે શા માટે આપણે મેસોપોટેમિયા એ મેલુહા કેમ કીધું હતું ભારતને, બરાબર? ભારતને એણે મેલુહા કીધેલું છે, બરાબર? યાદ રાખજો, ભારતના માળવા સુધીના વિસ્તાર સાથે એમનું ટ્રેડિંગ હતું, સભ્યતા આપણી હડપ્પન જ. ત્યાર પછી આપણે ચર્ચા કરી અલગ અલગ કે કપાસની ખેતી ભારતમાં શરૂ થઈ હતી, કપાસને સિંડન કહેવાય છે. તો આ બધી ચર્ચા આપણે ડિટેલમાં કરી ચૂક્યા છીએ. હવે એક મેપ બતાવું છું તમને. આર્યો કોણ હતા એની થોડી ચર્ચા કરી લઈએ. એ પહેલાં હું તમને કહું કે ખરેખર આ લોકોને શોધવું જોઈએ હતું કે ભાઈ સિંધુ ખીણના લોકો આર્યન છે કે નહીં, અને દ્રવિડિયન છે કે નહીં, એ કન્ફર્મ કરવું હતું, પણ ન થયું. આ જે સ્ટડી કરી, ડીએનએ એનાલિસિસ કર્યું એમણે મહિલા, રાખી ગઢીના મહિલા સ્કેલેટન ઉપર, એને એમણે નામ શું આપ્યું હતું સ્ટડીનું? એન એન્સાઇન્ટ હરપ્પન જીનોમ લેક્સ એન્સેસ્ટ્રી ફ્રોમ સ્ટેપી પેસ્ટરલિસ્ટ ઓર ઈરાનિયન ફાર્મર્સ. તમને ન સમજાણું કેમ? તો કે ઇંગ્લિશમાં લખ્યું છે અને ઇંગ્લિશથી પહેલેથી ડર છે, તો 15 ઓગસ્ટે એ ડર દૂર કરવાનો છે. 15 ઓગસ્ટે આપણને અંગ્રેજોથી આઝાદી મળી. મેં તમને પ્રોમિસ આપ્યું છે કે હું તમને ઇંગ્લિશના ડરથી 15 ઓગસ્ટથી આઝાદ કરું છું, આ મારું વચન છે. લાઈવ એટ 10 AM ઓન ઇન્ડિપેન્ડન્સ ડે વી વિલ સેલિબ્રેટ ટુગેધર એન્ડ યુ વિલ ગેટ અ બિગ સરપ્રાઇઝ ઓન દેટ ડે. આ સ્ટડી જે કરી એણે એનું નામ આપ્યું કે ભાઈ હરપ્પાના જે જીનોમ્સ છે એ કોની સાથે મેચ ખાય છે, એની એક સ્ટડી છે. તો અહીંયા આગળ જો, સ્ટેપ પેસ્ટોરિલિસ્ટ ઓર ઈરાનિયન ફાર્મર. તો પહેલાં તો અર્થ સમજો, સ્ટેપ એટલે શું, પેસ્ટોરિલિસ્ટ એટલે શું? તો મિત્ર, તમે એવું સાંભળેલું છે કે સ્ટેપના ઘાસના મેદાનો, સવાનાના ઘાસના મેદાનો. તો સ્ટેપના ઘાસના મેદાનો એટલે કયા મિત્રો? તો જો, ભારતની ઉપર ચાઇના, ચાઇનાની ઉપર મોંગોલિયા, મોંગોલિયાના ઉપરના વિસ્તારમાંથી સ્ટેપના ઘાસના મેદાનો શરૂ થાય છે, તો છેક યુરોપ સુધી ફેલાયેલા છે, એટલે કે યુરેશિયા, યુરોપ અને એશિયા બંનેની વચ્ચે ફેલાયેલા છે. આ લોકોના ડીએનએ, આ લોકોના ડીએનએ અને ઈરાનના ફાર્મર્સના ડીએનએ અને ઉત્તર ભારતના આર્યોના ડીએનએ, આ બધાના ડીએનએ મેચ થાય છે R1A1. તો આ મેં તમને શું કામ સમજાવ્યું? પેસ્ટોરિસ્ટ એટલે એવા લોકો કે જે વિચરતી જાતિ છે. તો આર્યો છે એ જ્યાં જ્યાં ઘાસના મેદાન હતા ત્યાં પોતાના પશુઓ સાથે નીકળતા, જ્યાં આગળ એ સેટ થયા ત્યાં આગળ રૂકતા ગયા. આજે પણ તમે જુઓ, એક લેંગ્વેજ ઉપરથી સાબિત થાય છે કે આર્યો છે એ એશિયા અને યુરોપમાં ફેલાયેલા છે, ઇન્ડો આર્યન લેંગ્વેજીસ. સંસ્કૃતમાં અમે તમને ગુજરાતમાં આપણી એપ્લિકેશનમાં શીખવાડ્યું છે, ક્લાસ 3માં સંસ્કૃતમાં આપણે માતૃ કહીએ છીએ, એ જ વસ્તુ આ બાજુ યુરોપ છે, એટલે આ બાજુ યુરોપનું લખું છું. એ લોકો માતૃ ઉપરથી એને માટેર કહે છે લેટિનમાં. જેમ આપણી માતૃભાષા સંસ્કૃત છે, એમ યુરોપની માતૃભાષા છે એ લેટિન છે. માટેર ઉપરથી માદાર અપભ્રંશ થઈ, અને અહીંયા ગુજરાતીમાં માતા. સંસ્કૃતનો વર્ડ પકડો પિતૃ, તો લેટિનમાં પિતૃને કહેવાય પીટર, અને ફાધર ઇંગ્લિશમાં અપભ્રંશ, અને ગુજરાતીમાં સંસ્કૃતનો અપભ્રંશ થાય પિતા. ભાતૃ, ભાતેર, બ્રધર, ભાઈ. ટ્રિગોનોમેટ્રી, ત્રિકોણમિતિ સંસ્કૃત. સો આ સિમિલારિટી છે સ્પેલિંગમાં કે પ્રોનાઉન્સિએશનમાં, એ એટલા માટે છે કે આપણી ભાષા છે એ બધાની સેમ છે. ઇન્ડો આર્યન લેંગ્વેજીસ ગ્રુપ કહેવાય. સૂર્યને એ લોકો સન કે આપણે સૂર્ય કે બે સજ કેમ યુઝ કર્યો? મોટાભાગના વર્ડ્સ તમે જોજો એ ઇન્ડો આર્યન લેંગ્વેજ ઉપરથી સાબિત થાય છે કે આપણા આર્યો એટલે કે આપણે ઉત્તર ભારતના લોકો એ સ્ટેપથી પેસ્ટોરલિસ્ટ એટલે કે વિચરતી જાતિમાંથી આવેલા છીએ, અને ઈરાનના માર્ગે આવે એવું તો તમે સાંભળો છો કે આર્યો છે ઈરાનના માર્ગે. તો આ વસ્તુ એ સાબિત કરે છે. આ આર્યોની આપણી થિયરી છે, એને અને વસંત સિંધેની થિયરી નહીં, તમને ખાલી ખ્યાલ આવે એટલે મેં તમને આપ્યું છે કે એમની એવી ઈચ્છા હતી કે ભાઈ અહીંના લોકો છે એનું ડીએનએ આ બધા સાથે મેચ થાય છે કે એની સ્ટડી કરવાની હતી. બટ એકચ્યુઅલમાં એવું સાબિત થયું કે અહીંના લોકો તો મૂળતઃ અહીંના હતા, સ્વતંત્ર હતા. તો મેં પહેલાં જ લેક્ચરમાં તમને સિંધુ ખીણના 10 મેઇન્સના પ્રશ્નો આપ્યા હતા, એનો જવાબ અહીંયાથી ક્યાંક તમને મળી શકે. હવે મિત્રો સમજો કે ક્યાંય પણ ના હોય પણ આર્યો વિચરતી જાતિ છે, પાકું છે, અને આટલા જ વિસ્તારના સાઉથ એશિયાના પ્રદેશમાંથી એ આપણે અહીંયા આગળ આવ્યા છે. અને હડપ્પન લોકો છે સાઉથ એશિયાની ઇન્ડિજિનિયસ સિવિલાઇઝેશન છે, એટલે કે ઇન્ડિજિનિયસ એટલે સ્વતંત્ર છે. તો આપણને ગર્વ થવું જોઈએ કે આપણો જે ઇતિહાસ છે, પ્રાચીન ઇતિહાસ,
એમાં હડપ્પન સભ્યતા એ આપણું જેને કહેવાય છે કે પ્રથમ પગથિયું છે સભ્યતાનું, એ પગથિયું છે એ સ્વતંત્ર હતું, ઇન્ડિજેનિયસ હતું, અને એ સાબિત થાય છે ડીએનએ એનાલિસિસ રાખી ગઢી ઉપરથી. તો રાખી ગઢી સૌથી મોટું નગર છે એ ક્લાસ 3માં પૂછાય, પણ એનાલિસિસ છે તમને ક્યાં કામ આવશે જીપીએસસી ક્લાસ 1-2 મેન્સમાં. આગળ આપણે ધીરે ધીરે ઘણું ભણવાનું છે પણ આ લેક્ચર લાંબો થાય છે. શોર્ટમાં વાત કરી દઉં તો રાખી ગઢીની જે મહિલાનું આપણે સ્કેલેટન છે ને નામ આપ્યું તો I-113, તમારે કાંઈ યાદ નથી રાખવાનું. એના પેટ્રસ બોન એટલે કે મેં તમને કીધું એ હાડકું હોય છે એમાં ડીએનએ વર્ષો સુધી સચવાય છે. એ આંદામાનના આદિવાસી તથા ઈરાનના ખેડૂતોને તથા રાખી ગઢીના આસપાસના 11 હડપ્પાના નગરો એને મળતું આવે છે ડીએનએ. પછી એક છે બનવાલી જે હરિયાણા છે, હિસ્સાર જિલ્લો. હવે હિસ્સાર વિશે થોડી ભૌગોલિક માહિતી હોવી જોઈએ કે હિસ્સારમાં છે તમે જે કાંઈ ખેડૂત પુત્રો અને ખેડૂત પુત્રીઓ ટ્રેક્ટર તમારા ઘરે છે તો ઓલમોસ્ટ આપણા હરિયાણાના હિસ્સાર અને ગુડગાંવના વિસ્તારમાંથી ટ્રેક્ટર આવતા હોય છે. જોન ડિયરી હોય કે મહેન્દ્રા હોય કોઈ પણ બધી જ કંપનીઓ ત્યાં છે હિસ્સારમાં હરિયાણા. તો ત્યાં આગળ એક શહેર મળી આવ્યું છે એ છે બનવાલી. કયું છે બનવાલી? તો હરિયાણામાં કયા કયા નગર જોયા? રાખી ગઢી અને બનવાલી, બંને ક્યાં છે? ઘગ્ગર અકરા નદીના કિનારે. હવે બનવાલીના શોધક કોણ હતા? તો કે આપણા રાખી ગઢીવાળા જ, સોરી ધોળાવીરાવાળા જ, રવિન્દ્રસિંહ બિષ્ટ. આગળ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતમાં મળી આવેલા સિંધુકેણ સભ્યતાના નગરોને ડિટેલમાં જોઈશું. અને અહીંયા આગળ હું તમને કહીશ કે હાથીના પુરાવા વિશેની ચર્ચા કરીશ. અહીંયા આગળ તમને હું ચર્ચા કરીશ કે લોથલમાંથી શું શું મળ્યું અને ગુજરાતના દરેક નગરો વિશે ચર્ચા કરીશું. આશા રાખું છું કે આપણા જીપીએસસી ક્લાસ 1-2ના યુઝર્સ કે જે તમે આ લેવલથી આ એનાલિસિસથી ભણી રહ્યા છો તમે સંતોષપૂર્વક એનો આનંદ માણી રહ્યા છો. થોડા દિવસમાં તમને બધી જ વ્યવસ્થા ક્લાસ 3માં જે મળે છે 1-2માં મળતી જશે. વિડીયો ડાઉનલોડ પણ કરી શકશો, વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ પણ કરી શકશો. ક્વોલિટી જેટલી હા HD રાખો HD રાખો એ પણ બધી જ વ્યવસ્થા થઈ જશે. અપડેટ કદાચ આવી ગયું હશે, આજકાલમાં જ આવવાનું છે, મૂકી તો દીધું છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અને કદાચ આવી ગયું હશે. ક્લાસ 3ના દરેક સબસ્ક્રાઈબર થેન્ક યુ સો મચ અગેન કે તમારા સપોર્ટથી આજે આપણે એટલા આગળ નીકળ્યા છીએ. અને હવે 15 ઓગસ્ટે હું જાહેરાત કરવાનો છું ચિંતન સરના જિયોગ્રાફીના પેકેજની. એ પહેલાં હું ચર્ચા કરી દઉં કે હાલમાં હિસ્ટ્રી જિયોગ્રાફી કલ્ચર અને નેક્સ્ટ આપણું આવે છે પોલિટી એન્ડ ઇકોનોમી. ઇકોનોમિક્સ પોલિટી ત્યાર પછી વિથ કરંટ અફેર આપણે ભણીશું સાયન્સ એન્ડ ટેકનોલોજી. હિસ્ટ્રી કલ્ચરનું પેકેજ લોન્ચ થઈ ચૂક્યું છે, જિયોગ્રાફીનું 15 ઓગસ્ટે થશે અને ધીરે ધીરે બધું જ થશે. બીજું પોલિટી અત્યારમાંથી ફ્રી, જેટલા ક્લાસ 1-2ની એપ લે છે એને ક્લાસ 3ની એપ આપણે ફ્રી કરી આપીએ છીએ 3 મહિના માટે. તો ત્યારે તમે પોલિટી છે એમાંથી સ્ટડી કરી શકો. આપણે ખૂબ જ એનાલિસિસથી જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમમાં તમને એમાંથી બહાર નહીં જાય. અત્યાર સુધીની 3 પરીક્ષા જે ગઈ છે જીપીએસસી લીધી ગયા વર્ષે એમાંથી 1 પ્રશ્ન બહાર નહોતો. તો એ વસ્તુ છે તમને અત્યારમાંથી મળી જશે. એનાલિસિસ આપણે પોલિટિકલ જે કરીશું એ નેક્સ્ટ કોર્સમાં લોન્ચ કરીશું. જે લોકો આપણી સાથે જોડાઈ ગયા છે હિસ્ટ્રી અને કલ્ચરમાં એ લોકોને ડેફિનેટલી જિયોગ્રાફીના કોર્સમાં બેનિફિટ થશે. તમને ખબર છે કે આપણે બને એટલું તમને રિઝનેબલ કરી દઈએ છીએ, કેમકે આપણે સર્વર સૌથી મોટું યુઝ કરીએ છીએ, કારણ કે આપણી પાસે સૌથી વધુ સબસ્ક્રાઈબર છે પેઇડ, તો સર્વર યુઝ સૌથી વધારે આપણું જ થાય. અને રિસેન્ટલી જે ઘટના ઘટી હતી તમને ખ્યાલ છે, મેં ટેલિગ્રામમાં મૂકી હતી એમ કે આપણું સર્વર છે એને એન્ટરપ્રાઇઝ કરવામાં આવ્યું ફરજિયાત, એટલા માટે થઈ બિઝનેસમાંથી એન્ટરપ્રાઇઝ કરવું પડ્યું છે. સો રિઝનેબલ જ રહેશે. 15 ઓગસ્ટે 10 વાગે લાઈવ આવું છું ઇંગ્લિશના કોર્સ માટે. દરેક યુટ્યુબના સબસ્ક્રાઈબર અને એપ્લિકેશનના સબસ્ક્રાઈબર બધાને જ ફાયદો થાય એવી કંઈક વાત છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.